स्वागतम स्वागतम ओ स्वागतम। कच्छ इतिहास परिषद भुज तेरा खाते ज्ञान क्षेत्र माटे मारा आखा अमरा कच्छ तेरा आखा गामजनों वती हूँ एमने स्वागत करूँ छू अने एमने आवकारूँ छू। प्लीज मोस्ट वेलकम। गगुबाना समय में थयेला आ रतनबेन कच्छना मीरा कहीए एवी व्यक्ति हता। वर्तमानना कवि तेज जाणीता प्रकृतिविद छे। पक्षीओनुं अवलोकन तेमनो मुख्य शौक छे। तो जयमलसिंह जाडेजाने विनंती करीश के तेओ प्रसंगने अनुरूप उद्बोधन करे। श्री जाडेजा। जय माताजी। सौ प्रथम तो पत्रकार छू एटले एक वात ए करीश के इतिहास शा माटे याद करवो जोईए। इतिहास परिषद न होय तो शू थाय? तो एक अंग्रेज फिलोसोफर छे बेन्जामिन फ्रेंकलिन एने कीधुं हतुं के टुडे इज यस्टरडे पीपल। आज ए गईकालनो शिष्य छे। जो
ગઈકાલ નહીં હોય તમારી પાસે તો આજ છે એ ભૂસાઈ જશે. વાત કરીએ આપણા યુવનસિંહ બાપુની, અમારા વડીલ, એમણે જે અબડાસામાં જે કામ કર્યું છે, વીર અડભંગના સ્મારક બાબતે જેમણે જાગૃતિ દેખાડી છે, જો એ ન દેખાડે તો શું થાત એ લોકો આપ સૌ જાણીએ છીએ. એવી જ રીતે હમીરજી છતેડીની, જે જામ હમીરજીની છતેડી, એના વિશે અત્યારે એમનું કામ આરંભ્યું છે. તો આવા અનેક બનાવો છે. આપણે વાત કરીએ અત્યારે હેરિટેજ વિલેજની, હેરિટેજ વિલેજ કચ્છમાં મળવું એક ખરેખર ગૌરવની વાત છે. આ એમને નહીં મળ્યું હોય એના માટે તમે બધા જ વડીલો હોય જે કાંઈ મહેનત કરી હશે ત્યારે આ પરિણામ આવ્યું છે. પરંતુ અફસોસની વાત એ છે કે હેરિટેજ વિલેજ આવ્યા પછી પણ કચ્છમાં માત્ર ને માત્ર વ્હાઇટ ડેઝર્ટ પૂરતું જ આપણું પ્રવાસન ક્ષેત્ર અટકી ગયું એવું લાગે છે. કચ્છમાં માત્ર સફેદ રણ સિવાય ઘણું છે એવું આપણે ગુજરાત સરકારને બતાવવું જોઈએ, અને એમને ઘણીવાર જરૂર પડે તો કાન પણ પકડવા જોઈએ કે ભાઈ આપણે અહીંયા હેરિટેજ વિલેજ પણ છે, તમે અહીંયા આવો, અહીંયા અહીંયા સુધી પ્રવાસીઓને ખેંચી લાવો. બરોબર છે? એવા કેટલા સ્થળ છે. આજે હું તમને વાત કરું તો મને ખાલી વાત કરશો કે કેટલા ફોરેનર્સો અને કેટલા વિદેશી મહેમાનો અહીંયા આવે છે રોજના, એમ એવરેજમાં કેટલા આવે છે તમારી પાસે? માન 10-15 પણ નહીં આવતા હોય. તો જો આપણે આ સ્થળને જો આપણે ઉજાગર કરશું, હવે હું એમ કહું કે આટલા તળાવો છે, આવવાનો ગઢ છે, એ તમે ભુજમાં કોઈ છોકરાને પૂછશો લાલન કોલેજમાં કે કોમર્સ કોલેજમાં કચ્છ યુનિવર્સિટીના સ્ટુડન્ટને નહીં ખબર હોય સાહેબ, સાચી વાત ને? તો આપણી એક ફરજ હવે એ બને છે કે અભ્યાસક્રમમાં આવા નાના મોટા કાર્યક્રમો હવે યુનિવર્સિટી મળી છે ત્યારે એને અભ્યાસક્રમમાં મૂકવાની અત્યારથી જ આપણે તકેદારી લેવી પડશે. એના માટે યથાશક્તિ જે પણ મીડિયાનું કાંઈ કામ પડે તો એના માટે અમે હાજર છીએ. માત્ર ને માત્ર આપણે આ ઇતિહાસને માત્ર પુસ્તકમાં લઈ અને કરશું તો 100% આપણે માઠા પરિણામ ભોગવવા પડશે. તો બસ આપણે એટલે જયુભાઈ કીધું કે જે કોમ ઇતિહાસ ભૂલી જાય છે એ કોમ વર્ષો જૂના પાછળ હાંસિયામાં ધકેલાઈ જાય છે. તો બસ એટલી જ મારી એક નાનો છું મતલબ એક રિક્વેસ્ટ છે કે આને આ વસ્તુ જો આપણે અભ્યાસક્રમમાં દાખલ કરશો તો આવનારી પેઢી છે આના બાબતે પીએચડી દાશે. અને કેટલા સ્મારકો છે સાહેબ, આજે મેં ગઈકાલે જ ભુજિયા આપણે દરબારગઢનો એક મેં સ્ટોરી બનાવી, આશાપુરા મંદિરની સામે દરબારગઢના કાંગરા પડી રહ્યા છે, મેં એના વિઝ્યુઅલ સહિત ચિત્ર બનાવ્યા અને એ પાણા નગરપાલિકાવાળા ટ્રેક્ટરમાં નાખી અને ઉપાડીને લઈ જાય છે. પણ એ પથ્થરની શું કિંમત છે એ કદાચ નગરપાલિકાને ન ખબર હોય. બરોબર છે? એની જવાબદારી તમારી છે સાહેબ કે આ પથ્થર તમે હટાવો નહીં, આ પથ્થર અહીંયા જ રહેવો જોઈએ અને આને રિપેર કરીને ઉપર કરો. દરબારગઢ પ્રાઇવેટ છે કે શું છે એ આપણે એનાથી કાંઈ મતલબ, માત્ર ઇતિહાસ છે એ ગઢ ઇતિહાસ છે એટલે પુરાતત્વવિદ અને ખાનગી સંસ્થાના ડખામાં આપણો અમૂલ્ય વારસો ન ખોરવાય એની જવાબદારી સૌ તમારી છે. એના માટે અમારું કાંઈ કામ હોય ત્યારે ચોક્કસ કહેજો. આવા કેટલાય સ્મારકો છે એને ખરેખર ઉજાગર કરવાની જરૂર છે. અને બસ આટલું જ કહી અને મારું સ્થાન લઉં છું. અને ખરેખર ઇતિહાસ જીવનમાં ઇતિહાસ બી એટલો જરૂરી છે કે ઇતિહાસમાં આપણે જેટલો બી ઊંડાણમાં જઈએ જેટલું બી આપણે જાણીએ તેટલું ઓછું છે. એના માટે કચ્છ ઇતિહાસ પરિષદ જે બી પ્રયત્ન કરે છે એના માટે અમે સૌ આપના બહુ આભારી છીએ. ને આવા જ્ઞાન સત્રના કાર્યક્રમો અવારનવાર આવા દૂરના વિસ્તારોમાં આપ કરતા રહેશો એવી હું આશા રાખું છું. ધન્યવાદ. સાતુરા માત્ર કી જય. ભૂખે આવ્યું એટલે જય થોડીક ઢીલી બોલાજે હતી પણ જરાક જો પણ વધારે ટાઈટ્સ બોલનાય તો માતાજી પામથે કૃપા કરી બાપા. અને આજે કચ્છ ઇતિહાસ પરિષદ જા આજે એને સંમેલન મેં એને મીટિંગ મેં અહીં મળે ભા આવ્યો તો આજે મણિયા દર્શન કરીને જય માતાજી આંકે મણિકે નમસ્કાર. કચ્છ પરિષદ જા પ્રમુખ શ્રી અબડાસે જાય અને અબડાસે પ્રત્યે જરાક ભેદભાવ રાખી તા બહી નતા કરી એટલું પાન લાકર કરી તા તો એની કે પણ આવ જય માતાજી કર્યા. અને મંચ માથે બેઠેલા મુજા મળે હૃદય છે પ્રેમ છે જે કે અવકાય સગા એડા મળે ભા અને સામે બેઠેલા અહીં મળે શ્રોતાજનો. હું કચ્છી બોલા ગુજરાતી બોલા ચો તમે બોલા હે તક કચ્છી જ બોલો ને બાપા તો પાછી માતૃભૂમિ અને એમને જ પાંખે બોલવું જ કપે ને. જય કચ્છ જય ભલે 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 અહીં મળે સૌ પેલી પેલી જો કમ છડે કરે ને ગામ છડ્યા
કોઈ કમ છડ્યા અને એ કચ્છની પરિસજને અહીં ભાગડાયા એ પણ એકડી અબડા સજા વતની જો કોઈ ને એની કે વતન પ્રત્યે જો પ્રેમ, ભાષા પ્રત્યે જો પ્રેમ, ઇતિહાસ પ્રત્યે જો પ્રેમ એ સાબિતી થઈ હતી. તો આજે પાવટે કચ્છ ઇતિહાસ પરિષદ અને ઇતિહાસ કેમ કે જોવા દે, ઇતિહાસ વગર જો કો હોય જ ન અને હોય તેની કિંમત જ ન હોય. તો અબડાસો કચ્છની અંદર નવ તાલુકા આવ્યા, હાણે તો તાલુકા વધ્યા અહીં પણ નગા નવ તાલુક મેં પા મણી કરતા પાછળ વાસી પણ પાંચે ભાઈ કચ્છ મેં રહી, પાટનગર મેં રહી અને સંશોધન કરીને અબડાસે કે હાણે અગિયાર ખણી ગયા અબડાસો હાણે બેનો જરાય પૂછ્યા નાય અબડાસો તેની સરખામણી મેં હારો હારો બોલે તો ખંભે ખંભો મિલાય ને ઉભી શકે તો ઈ મળે આભારી એની ભાઈ કે આય કોટ કીર્તિ જા અડે માતા મિયાણી મલણી જા લાલ લટી રહ્યા લડે. ઓહો કારપો કારાણી કરું જાતો જંગલ રોના જાડી રૂની જાડે મથે પણ પણ રોના કુદરત પર કેતો મળે કહીને પંખી પરંધા ને પશુ વનરાઈ ને વન વન રોના. અરે કવિતા કરે કારાણી રોનું કોલે કલમ કાગર કે છડે પણ હકડો નરનું કકલ જેંજા લાલ લટી રહ્યા લડે. ભાઈ પાંજે કચ્છ જી ખમીતા ને એડી ખમીતા પાંજે કચ્છ મે રે એડી મુજી ભાવના હે. અને ફરી પાછો આ તેને જે દરબાર વાળી છે તા તો જો કો કીટ જા કો છણી પે આઈ એ ફરી પાછા અડા થી અને નવ કલ કેરો થઈ સરો થઈને એડી વારી પાસ તેને જા મને પા દર્શન કર્યો એડી આ મણી વાર વિનંતી કરી જાય ભાઈ સાંજે હે ગામ કે અહીં લાભ દે અને અસાં તે ઘણે મળે ઉપકાર કે આયા પણ સાથે સાથે અસી એકડો ચો કે અસાં જો સૂત્ર હે મેરા ગાંવ તેરા એ ગામ આંજો હે કેર ભી અહીં અચો એ ગામ આંજો હે અને હી ગામ મે જોકો ભી પ્રવૃત્તિ થિયે તી એન પોઠિયા ઈ સજો ગામ ઉભો હે અને હાણે હું ખાસ ઉલ્લેખ એકડી વ્યક્તિ જો કહ્યા તો કે તેરા મે હી હેરિટેજ વિલેજ આયો હોય તો એનજીઓ શ્રેય હેન ગામ જે ડોયત્રે કે ઓડા બેઠા હે મલયભાઈ ઝવેરી હું લગભગ 2-3 મહિનાથી નલિયા સીપીઆઈ તરીકે છું. વીર અબડાની જગ્યા કેટલી લડત પછી શ્રી જાડેજા સાહેબે મેળવી છે એ મેં જાણ્યું છે એટલા માટે હું એને તે ઉપરાંત પિંગળેશ્વરની જગ્યામાં પણ તેઓ શ્રીએ બહુ મોટો ફાળો આપ્યો છે એટલે એમને અબડાસા વિસ્તારના સિંહ તરીકે હું ઉદબોધન કરું છું. કચ્છ ઇતિહાસ પરિષદના શ્રી સાવતસિંહજી સાહેબ, મયુર ધ્વજસિંહજી જાડેજા, ડાયસ ઉપર બિરાજમાન મહાનુભાવો અને આપ સૌ મારા વડીલો, આપણે અત્યારે મોટામાં મોટી કમનસીબી જો હોય તો એ છે કે આપણે અત્યારે ઇતિહાસને ભૂલી રહ્યા છીએ. કચ્છ ઇતિહાસ પરિષદ લોકોને જાગૃત કરવાનું, ઇતિહાસને લોકોની વચ્ચે લાવવાનું એક ભગીરથ કામ કરી રહી છે. તેઓને હું મારા તરફથી ઘણી ઘણી શુભેચ્છા પાઠવું છું. પાઠવી કરીશ. કાનજીભાઈ બાપાએ કીધું કે કોઈ પણ કાર્ય કરવું હોય તો મહેનતની જરૂર છે. જેમ દાદા મહેકાણે કીધું છે કે પીર કોડો કરે તો નાયક પીરેજી, હા પીર પીર કોડો કરે તો નાયક પીરેજી, હા પંચ ઇન્દ્રિય વશ કર્યો તો પીર બની ગયો. પણ અત્યારે આપણે તેરાના ગઢના ગામ કિલ્લા ઉપર ઉભા છીએ. અત્યારે આ ગામનું અમારી કચ્છી ભાષામાં એને વાયુ નાખવું કે છે એટલે પાંજરાપર તરફનું આ ગેટનું દ્વાર છે. અત્યારે એની ઉપર આપણે ઉભા છીએ અને આ આખા
ગામનો જે કિલ્લો છે એનું વ્યંગલ લોકન કરતા આપણે આ સાઈડ ઉપરથી તળાવ ઉપરથી થઈ કરી અને ઠેઠ દરબારગઢ સામે જશું. ઓલી બાજુ દરબારગઢ છે, દરબારગઢમાં રાજાનો મહેલ છે, જ્યાં પહેલા શરૂઆતમાં રેફ્યુજી ફિલ્મનું શૂટિંગ બી આ ગામમાં થયું છે. જે પાકિસ્તાનનો જે ભાગ બતાવે છે એમાં ઘણખરો મોટો ભાગ તેરાનો છે, દરબારગઢનો કિલ્લાનો. તેરાના દરબારગઢ છે, તેરાના તળાવો છે, તેરાની મસ્જિદ છે, તેરાની લોટ દળવાની ચક્કી છે, તેરાની બજાર છે. રેફ્યુજી ફિલ્મના શૂટિંગમાં તેરાનો ભાગ છે. સામે દેખાય છે એ જુમા મસ્જિદ છે, જે 400 વર્ષ પહેલાની જૂની છે. ઓલી બાજુ જૈન મંદિરો છે. આવી નાની મોટી તેરામાં ઘણી વિરાસતો છે. મહાદેવના બી ઘણા પ્રાચીન મંદિરો છે. ગામમાં કુલ શિખરબદ્ધ મહાદેવના 31 મંદિરો છે અને ગામમાં લગભગ 150થી વધારે જુદી જુદી જ્ઞાતિઓની માતાઓ, જેને આપણે દેવસ્થાનો કહીએ, ટોટલી સમાજોના 150થી બી વધારે નાના નાના દેવસ્થાનોના મકાનો ગામમાં આવેલા છે. હા, એટલે આમ ગામને ફરતે જે કિલ્લો છે એ કિલ્લામાં ગામને ફરતે ગામના 4 મુખ્ય દ્વારો છે. એક છે આ પાંજરાપડ પાસેનો, બીજો છે આપણે ઓતરા તો નાખો જેને આપણે કહીએ છીએ દરબારગઢની પાછળનો ભાગ, ત્રીજું બસ સ્ટેશન તરફનો વિસ્તાર છે ગામનો મુખ્ય દ્વાર હતો તે, અને ચોથું ભાનુશાલી વાસનો. એવી રીતે ગામના 4 પ્રવેશ દ્વારો હતા. એ ચારે 4 પ્રવેશ દ્વારો રાત્રે બંધ થઈ જતા હતા, ગેટવાળા હતા, અને સવારના વળી પાછા ખુલે એટલે સાંજે જે માણસ ગામની બહારે રહી જાય બહારે રહી જાય, અંદર રહી જાય અંદર રહી જાય. અને તળાવની પાસે બી જે 2 ગેટ છે ગામના એ બી રાત્રે બંધ થઈ જતા હતા, એટલે તળાવમાંથી બી કોઈ માણસ ત્યારે અંદર પ્રવેશી ન શકે એ ટાઈપની ગામની સિચ્યુએશન હતી. ગામનો જે રાજાનો જે મહેલનો જે મુખ્ય ભાગનો જે કોર્ટ છે એ આમ એની લંબાઈ 52 ફૂટ છે આપણે ઊંચાઈ, અને આમ 12 ફૂટ પહોળો છે. ગામની વિશિષ્ટતા એ છે કે તેરા ગામમાં 85 ઇંચ વરસાદ પડે ને તોય ત્રણ તળાવમાં એક ટીપું પર પાણી ના આવે. પણ 13 થી 15 કિલોમીટર દૂર ભવાનીપર કરીને ગામ છે. એ ભવાનીપરના ગામડાના સીમાડામાં રાઈ વિસ્તાર કરીને એક જે વિસ્તાર આવેલો છે જંગલનું, ત્યાં 5 ઇંચ વરસાદ પડે ને તો તેરાના 3 તળાવ ઓગણાઈ જાય. એટલે એ ટાઈપની તે વખતના સમયમાં બહુ દીર્ઘ દ્રષ્ટિથી વડીલોએ વેસ્ટેજ પાણી જે વહી જતું હતું એ વધારાના પાણીને રોકવા માટે આ 3 તળાવનું નિર્માણ કર્યું. તળાવ નંબર 1 દરબારગઢની બાજુમાં જ છે, એનું નામ છતાસર છે. છત્તાપીરની દરગાહ ઉપરથી એનું નામ છતાસર પડ્યું છે. એ નાવા ધોવા માટે અને ઢોરો માટેનો ઉપયોગમાં થાય છે. તળાવ નંબર 2 છે, એ પીવાનું તળાવનું પાણી છે, એનું નામ સુમરાસર છે. સુમરાસર રાજાએ બંધાવેલું છે, એનું નામ સુમરાસર પડ્યું. અને ત્રીજું તળાવ આ છતાસર એ છત્રભોજ શેઠે બંધાવ્યું, છત્રભોજ મોરારજી એ ભાટિયાઓ હતા. આ ત્રીજું તળાવ છે એ એટમાં બંધાયેલું છે, એક એટમાં બંધાયેલું છે. 2 તળાવ હતા, એમાં જે આપણે પીવાનું તળાવ જે છે એમાં એક ડોસીબાઈ આ કરીને આરો છે. એ ડોસીબાઈ આરામાં કપડાં ધોવા માટે ફક્ત લેડીસો જ જાય. એ સવારના પોરમાં તેરામાં જે શ્રીમંતો ભાટિયાઓના ઘરો ઘણા બધા હતા, એટલે સવારના પોરમાં ભાટિયાઓ એ તળાવ ઉપરે કપડાં ધોવા માટે ડોસીબાઈ આરામાં જાય, એટલે લેડીસો જતી હતી. એ મરજાતીના લોકો કહેવાય, એટલે સવારના કપડાં ધોતા હતા. બાજુમાં એક બીજા બેન બેઠા હતા, એમણે ધોકાથી ધોકો માર્યો કપડાં ઉપર, એટલે એની ઉપર છાંટા ઉડ્યા. છાંટા ઉડ્યા એટલે ઓલાએ કીધું કે ભાઈ આવી રીતે તું છાંટા ન ઉડાડ, મને બીજી વખત નાવું પડશે, તું તારી રીતે દૂર કપડાં ધો. તો એણે કીધું કે ભાઈ તારી એટલી બધી જો સાવકારી હોય તો તું તારા ધણીને કહે કે ભાઈ ત્રીજું તળાવ બંધાય.
એટલે પછી એને મનમાં એવું નક્કી કર્યું કે ભાઈ ઘરે જઈને પછી જમીશ, પછી પેલા મારા પતિ પાસે હું સંકલ્પ લેવાઈશ ભાઈ તમે ભાઈ આજે જ મને સંકલ્પ આપો ત્રીજું તળાવ બાંધાય. એટલે પછી ઘરે ગઈ, એના પતિને એ પ્રમાણે વાત કરી, પતિએ તરત જ તુલસીનું પાણી અને બીડું હાથમાં લીધું અને કીધું કે ભાઈ હું સંકલ્પ લઉં છું કે ત્રીજું તળાવ હું તને આજથી જ ચાલુ કરાવીશ. એટલે તે ટાઈમે બપોરથી ત્રીજા તળાવનું આ નિર્માણ થયું અને આ એટમાં બંધાયેલું ચત્તાસર ત્રીજું તળાવ છે, છત્રભુજ સેઠે બંધાવેલું છે. અને દર વર્ષે જયારે તળાવો ઓગણાય છે, ઓવરફ્લો થાય છે, એટલે હંમેશની રાજાશાહી વખતની જે જમાનાથી જે અમારી પરંપરા જે ચાલી આવે છે તળાવોને વધારવા માટેની, જે અમે એને મેઘોત્સવ કહીએ છીએ, ગામ આખું સ્વયંભૂ તે દિવસે બંધ રાખે છે. લોકો એક ઢોરના નગારે આખા ગામમાં ભેગા થઈ જાય, વાતે ગાતે રાજા સાથે આ તળાવ ઉપર આવે, શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ત્રણેય તળાવો એ વધાવે છે અને ત્યારબાદ પછી દરબારગઢમાં જાય. અત્યારે દરબારગઢમાં રહેવાની વ્યવસ્થા નથી એટલે ગામની અન્ય સમાજવાડીમાં જઈ કરી રાજા સાથે ગામના સુખ દુઃખના પ્રશ્નોની ચર્ચા કરી, એમાં જે કાંઈ પણ નિરાકરણ આવે એ નિરાકરણ કરી અને બધા છૂટા થાય. આવી રીતે આખો દિવસ ગામના લોકો આ તળાવનું મેઘોત્સવ બી મનાવે છે. ચાલુ સાલે આપણે ઠાકોરસિંહ મયુરસિંહજી વધાવે છે. હા જી, ચાલુ સાલે સતત 3 વર્ષ ત્યાં ઠાકોર સાહેબ મયુરસિંહ તળાવ વધાવે છે અને એક તેરાની આ અનોખી પરંપરા છે, આગવી પરંપરા છે કે ગામવાસીઓ બી જ્યારે તેરાના જે બાર ગામવાસીઓ બારે રહે છે એ જ્યારે વરસાદ પણ શરૂ થાય એટલે તરત જ ફોન કરે ભાઈ તળાવમાં પાણી આવ્યું કે નહીં, અને પાણી આવે એટલે તરત જ મુંબઈથી લગભગ 5-50 જણનું ટોળું આવી કરી તેરામાં અને આવી રીતે મેઘોત્સવ મનાવે ને ખૂબ. તેરાના આ ત્રણેય તળાવો પ્રાચીન છે, બહુ ઐતિહાસિક સ્થાન ધરાવે છે તેરાના ત્રણેય તળાવો. આ ત્રણ તળાવોની વ્યૂહરચના વિશે તમને મેં વાત કરી, પણ આ તળાવમાં ગામ એવું શિસ્ત પાડે છે આજ દિવસ સુધી કે પીવાના તળાવમાં કોઈ પણ માણસ પોતાના કપડાં ન ધોવે, નાહે ધોવે નહીં, કે પાણી ભરવા માટે આવે તો વાસણ બી એમાં ઘસવાના નહીં, એટલું શિસ્ત આજની તારીખમાં છે. બરાબર, સામે આપણને જે દેખાય છે એ વ્યૂ પોઈન્ટ છે, એ વ્યૂ પોઈન્ટ ઉપરથી આપણે આ ત્રણેય તળાવોનો નજારો, ગામના દરબારગઢનો કિલ્લાનો જે જ્યાં આપણે રાજાની જે શયનખટ છે જેની અંદર રામ રાન દોરેલી છે ભીતમાં, એનો પૂરો નજારો તથા આખા ગામનો નજારો, તેમજ પાછળના ભાગમાં જે નદીની કોતરો આવેલી છે અને કોતરોમાં 3 કિલોમીટરના વિસ્તારમાં બધા ખારેકના ઝાડ છે તેરામાં. તેરાની ખારેક બહુ વખણાય, એમાં પણ ખાસ કરીને જે કોઠાની ખારેક છે ને એ તેરાની ખારેક બહુ ફેમસ છે, એ વખણાય, એ આખા 3 કિલોમીટરના પટમાં બધા ખારેકના ઝાડો છે. ભૂકંપમાં આ ત્રણેય તળાવોને લગભગ 31 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. આ ત્રણેય તળાવો 31 લાખ રૂપિયાના નુકસાનમાં પ્રાઇમ મિનિસ્ટરના ફંડમાંથી કચ્છ નવનિર્માણ અભિયાન સંસ્થા અને વીઆરટી એટલે કે માંડવી વીઆરટી વિવેકાનંદ સંસ્થાના મારફતે આ 30 લાખ રૂપિયાના ખર્ચે ત્રણેય તળાવોનું જીર્ણોદ્ધારણ કરવામાં આવેલ છે. ચીનમાં પ્રાચીન મંદિર છે, એની કોતરણી આખી સાઉથ ટાઈપની છે. પહેલાં બહુ ખૂબ જ સારી કારીગરી હતા મંદિરમાં, પણ કાળક્રમે થોડું બધું પડી જતા અત્યારે જે કાંઈ પણ બચી છે એને બચવામાં રાખેલ છે. તદુપરાંત આ જે આપણે જોઈ રહ્યા છીએ એ રાજારાણીની બેઠક છે. ત્રણેય તળાવો જ્યારે ભરાઈ જાય ત્યારે સૌપ્રથમ રાજા અને ગ્રામજનો અહીં આવી કરી અને આ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક આ તળાવોને વધાવતા હતા, એના માટેની આ રાજારાણીની બેઠક રાખવામાં આવેલ છે.
આપીને આ 12 ગામ મળેલા, ત્યાર પછી આ 13 ગામ સુમરાજીને મળેલું, તે આ વિરાસત આપ જોઈ શકીએ છીએ. અને આ ગામના કાંઠે આવેલું આ તળાવ પાણીના પીવા માટે જેનો ઉપયોગ થઈ રહ્યો છે, અને આ સુમરાજીએ આ તળાવનું નિર્માણ કરેલું, જે આ તળાવનું નામ છે સુમરાસર તળાવ. ટાંકી દે ભાવ વધી ગયું. હા, ત્રે તારા મેં એકડે મેં દૂધ જો એકડે પીતે જો ને એકડે ઉનબરા પીતી જો પાણી વે છમેળા પીતી પાણી સમજી બારા મહિના ચાલુ કરી ચોકી કાઢું કાઢું. તળાવમાં પીવાના પાણીનો ઉપયોગ થઈ શકતો નથી. આ જોઈ લે આપે છતાસર તળાવ. અન્ય એક તળાવ છતાસર તળાવ છે, એ પણ આપણે પછી જોઈશું. ઉગમની દિશાએ શંખડોળનો જે સંપ્રદાય છે, એ સંપ્રદાયનું મુખ્ય મંદિર, લગભગ મારું માનવું એવું છે કે કચ્છની અંદર વ્યવસ્થિત શંખડોળનું મંદિર અહીંયા છે, જે ખાસ કરીને એના રાતની વિધિ થાય છે. અને આ સંપ્રદાય છુપો સંપ્રદાય છે, જેની એક પણ સભ્ય જેના સંપ્રદાય માટે જ્યારે મૃત્યુ પામવાની અણી ઉપર હોય ત્યારે પોતાનો સભ્ય બીજો બનાવતો જાય છે, એની પાછળની પેઢી એનો સભ્ય બનવું પડે છે. આમ વંશ પરંપરાગત શંખડોળની અંદર એના સભ્યો એના એરે છે, વધતા નથી, પરંતુ એવી પ્રથા હોય છે કે તેને જીવિત રાખવા આ સંપ્રદાય રાત્રિના ભાગમાં એક મોટો મહિમા અને ઉત્સવ ઉજવે છે. હા, સ્વામિનારાયણ ભગવાન જ્યારે કચ્છમાં વિચરણ કરતા 7 વર્ષ સુધી તેરા ગામમાં આવતા અને મહારાજ અહીંયા કને ઉતરતા, એના સ્વામિનારાયણ ભગવાનના પગલા અહીંયા કને છે. આ મુખ્ય પ્રવેશ દ્વાર છે, જેને સિંહ દ્વાર કહેવાય. આ દ્વાર ઉપર એક વખત અહીંયા પોલીસની ગાર્ડ લાગતી હતી, અંદર એમની કચેરી હોલ છે, અને એ વખતે જે પ્રજાજનો છે ફરિયાદ કરવા માટે અહીંયા આવતા. અને આ જે કિલ્લો છે, આ જે મેઇન દરવાજો છે, આ પ્રવેશ દ્વાર છે, એના કચ્છના ઘણા ઐતિહાસિક પુસ્તકોની અંદર આના ફોટોગ્રાફ જોવામાં આવે છે. કચ્છના કાળા ડુંગરની અંદર પણ છે, તે ઉપરાંત આપણા વર્તમાનમાં પત્ર કચ્છમિત્રની અંદર પણ આના ફોટાઓ આવેલા છે. અને આજે પણ આપણે અહીંયા દેરાસરમાં અને બધી જગ્યાએ આ પ્રવેશદ્વારના ફોટા જોયા. આપ જોતા ફોટો જોતા જ એવું લાગે કે અંદરનો પેલેસ, અંદરનો દરબારગઢ કેટલો ભવ્ય હશે. તેરા ઠાકોર શ્રી મહિતોષજીના આમંત્રણથી આજે કચ્છ ઇતિહાસ પરિષદના ભાઈઓ કચ્છના
ઇતિહાસ પરિષદ તરફથી જે જ્ઞાન સત્ર સંશોધન પ્રવાસ જે ગોઠવવામાં આવે છે, આજની આજે જ્ઞાન સત્રનો અને સંશોધનનો પ્રવાસ એ તેરા ગામે ગોઠવવામાં આવ્યો છે અને તેરા જાગીરદાર સાહેબ ઠાકોર સાહેબ મયુરસિંહજી પણ આપણા સાથે છે. ખૂબ જ ઘણો આનંદની વસ્તુ છે. આપણે જે પહેલાં જોયો એ જે દરબારગઢનો મેઇન દરવાજો આવે, પછી આ પાછળ જે આપણે દરવાજો દેખાય છે એ બીજો દરવાજો જોવામાં આવે. આ દરવાજો છે એના ઉપર લોખંડના કિલ્લા એટલા માટે લગાવવામાં આવ્યા છે ક્યારે હાથી પણ એને તોડી શકે નહીં, ને હાથી જો દરવાજો તોડવા આવે તો એને એનું માથું તૂટી જાય. એવી રીતે એક દરવાજો તોડી નાખે તો બીજો દરવાજો તોડવા માટે આજે આવી રીતે ગઢનું જે ગ્રાઉન્ડ રાખવામાં આવ્યું છે, આ ગ્રાઉન્ડ કે જેના કારણે હાથી છે એ દોટ મારીને દોડી ન શકે, કેમ કે એના દોડવા માટે થોડી જગ્યા જોઈએ, એના માટે આવી રીતે એક કિલ્લો બનાવવામાં આવતો હતો. અંદરનો ગેટ આવી રીતે ગોઠવવામાં આવતો હતો. એવી રીતે ઉપરના જે કિલ્લો અને જે કાંગરા છે એના ઉપર જે રાજનું લશ્કર હોય તૈયાર જ હોય. કદાચ ધારો કે એક એક કિલો એક દરવાજો તૂટે તો બીજો તૂટી શકે નહીં, અને એના પહેલા દુશ્મનો છે એનો નાશ કરી શકે, એના માટે એક આ વ્યૂહરચના કરવામાં આવતી હતી. એના માટે પણ આ કિલ્લા ખોડવામાં આવતા હતા. પણ છતાં જે માણસ છે દરેક રીતે પોતાની બુદ્ધિ લડાવતો હોય છે, તે પછી એ રીતે એક સંશોધન થયું હતું કે જ્યારે એને તોડવા માટે એને દરવાજાને આડો ઊંટ ઊભો રાખવામાં આવે, અને પછી જ્યારે હાથી એને ઘા મારે ત્યારે જે કિલ્લા હોય એ ઊંટના ખૂપી જાય, હાથીને ઈજા ન થાય, હાથી બચી જાય, અને હાથીની કિંમતી કહેવાય, ઊંટની કિંમત ઓછી કહેવાય, એટલે ઊંટ ખતમ થઈ. આજે પણ આપણે ઘણી વખત કહેવત કહેવામાં આવે છે કે આ ભાઈઓનો ઊંટ તરીકે ઉપયોગ કર્યો, એટલે મારવા માટે તોડવા માટે જે કરવામાં આવે એને આ રીતે આજે કહેવામાં આવે છે. આપ દરબારગઢ જોશો એના ઉપરથી આપણને એની ભવ્યતાનો ખ્યાલ આવશે. જ્યારે આપણે અહીંયા તેરા જોતા હોઈએ ત્યારે આપણને એમ થાય કે ભુજના જે મહારાવશ્રીનો પાટનગર રાજમહેલ ભુજ પાસે આપણે ઉભા હોઈએ એવું દ્રશ્ય આપણને ખડું થાય છે. એના પાછળનું કારણ એ છે કે ભુજનો જે પ્રાગમહેલ મહેલ જે સ્થાપ્યો છે એ પ્રાગમહેલની રચના કરી છે પ્રાગમહેલજીએ. એમના નાના ભાઈ જે હમીરજી હતા એમણે તેરા વસાવ્યો હતો, અને એમના જે પિતાશ્રી દેસડજી હતા એમણે જે ભુજનો અલપના ગઢ બનાવ્યો છે. એવી રીતે આ ગઢ પાછળ પણ એ દેસડજી બાવાની જે બુદ્ધિમત્તા અને બાવલજી એમનું જે કૌશલ્ય હતું એ આમાં પણ કામ કરી ગયું છે, ને આ રીતે એને ભુજનું સમાવડ્યું બને એના માટેના એમના પ્રયત્નો હતા. આ રીતે અત્યારે આપણા સાથે જે ભવ્યદર્શી જે છે એ હાલના જે મહારાવશ્રી પ્રાગમલજી છે એની પાંચમી પેઢીએ ભાઈ થાય, એટલે આ રાજવી કુટુંબના એક નજીકના સભ્ય છે. આપણે ઇતિહાસ પરિષદની અંદર રસ લે છે, આપણને સહકાર આપે છે, જેનાથી આપણે પણ એક ધન્યતા અનુભવીએ છીએ. જય માતાજી. કચ્છની અંદર કચ્છના મહારાવશ્રીનું શાસન હતું. મહારાવશ્રી જે એના પાટવી કુંવર હોય એને ભુજની ગાદી આપે, પછીના જે કુંવરો હોય એને એના પ્રમાણે ગામની વહેંચણી થતી, અને આ પ્રમાણે કચ્છની અંદર જુદી જુદી ઘણી જાગીરો આપવામાં આવી. અને એક સમય એવો આવ્યો કે મહારાવશ્રી ભારમલજીની વખતમાં જાગીરદારો દુભાણા, અને જાગીરદારો એ વખતે બ્રિટિશ ઓફિસરને મળ્યા અને બ્રિટિશ ઓફિસર સાથે જે કરારો થયા જેનાથી કચ્છના જાગીરદારો ગેરંટી હોલ્ડર બન્યા, અને ગેરંટી હોલ્ડર બન્યા અને એમને દિવાની ફોજદારીની સત્તા મળી. ને આ રીતે આ તેરા જે જાગીર છે એ પણ દિવાની ફોજદારી સત્તાવારી જાગીર હતી. એ 6 મહિનાની સજા કરી શકતા, 500 કોરી દંડ કરી શકતા, અને એ વખતમાં જે કેદીને પૂરવા માટેની આ જેલો છે કે જેલોની અંદર જે કેદીઓ હોય અને અહીંયા પ્રવેશ દ્વારમાંથી જે માણસો નીકળે અને કેદીની હાલત જોવે જેથી કરીને એમને પણ ગુનો કરતા અટકે, અને આ બધી જેલો છે એની અંદર જે કચ્છીમાં જુવા કે છે જુવા એ જુવા નાખવામાં આવતા જોવા, અને એ માણસને કરડે ને માણસ ઠેકડા મારતો હોય, કૂદકા મારતો હોય, અને અને એની હાલત જોઈ અને જે બીજા ગુનેગારો છે ગુનો કરતા અટકે. દેસરજી બીજા કે જેમને કુમારો પ્રાગમલજી જે ભુજની ગાદી આવ્યા, એના નાના ભાઈ જે અમીરજી હતા એને અહીંયા તેરાનો દરબારગઢ બનાવ્યો, અને જે જે પોતે જે હતા દેસરજી પોતે પણ રામ ભક્ત હતા, એટલે કુંવરના રાજમહેલમાં પણ જે રામના રામ રાજા કહેવાય રામ રાજાના ગુણ ઉતરે અને એ રીતે રાજવહીવટ કરી શકે, જેના માટે એમનો જે દરબાર શયનખંડ હોય પોતાનો એની અંદર રામ ભગવાનના ચિત્રો દોરવામાં આવેલા. આ આ જગ્યાએ જે શરૂઆત છે ત્યાં જે ઋષિઓને આશીર્વાદ આપે છે, પોતે જગ્નમાંથી પુત્રની પ્રાપ્તિ થાય છે, પછી એમનો એમ ફરતા ફરતા જે આખું રામાયણનું એમનું જીવન ચરિત્ર આખું આવી જાય છે, એમનો રાજભિષેક કરે છે, ભરતને ગાદી આપે છે, અને સીતા
હરણ થાય છે, પછી આ સામે જે હનુમાનજી જે છે ને તે મગરી લંકા કૂદકો મારીને જાય છે, આ લંકા સળગાવે છે એનું સીન છે. આ સામે જે સીન દેખાય છે એ બધા જે ઓના ઉપર હુમલો કરે છે લંકા ઉપર, ત્યારે એનો એના બધા દ્રશ્યો છે. પછી એમાં આ ફરતા ફરતા આવે છે એમનો જે હનુમાનજી છે પોતા રામ અને લક્ષ્મણને દરિયો પાર કરે છે ખંભા ઉપર બેસાડીને, એનું સીન છે. પછી આ પોતે જે ત્યાં રાજ્યમાં જાય છે અયોધ્યામાં, આ સીતાજીને જે ધોબી કહે છે અને આ સીતાજી અગ્નિ પરીક્ષા આપે છે એ દ્રશ્ય છે આ બધું. એટલે આમાં ટૂંકમાં બધી રામાયણ આવી જાય છે. અને આ જે છે એ વખતમાં એક ડોક્ટર હતો અને એના સાથે મદદમાં આવી અને આના અમુક સીન અને ચિત્રોને નોંધ કરી ગયેલા, અને આના ઉપરથી એમણે જે આખી અંગ્રેજીની અંદર એક રામ રામ જે પુસ્તક બહાર પાડ્યું છે, અને એ પુસ્તકની અંદર પણ આ બધો આનો ઉલ્લેખ આવે છે. કારણ કે આ જેવી ભુજની અંદર કિલ્લાની અંદર રચનાઓ છે, એવી જ આની અંદર રાણીખંડ કચેરીઓ હોય છે. કલર જે જોઈએ છીએ એ કલર એ વખતમાં વનસ્પતિમાંથી બનાવવામાં આવતા હતા, અને એ કલર એવા હતા કે વર્ષો સુધી એને કાંઈ પણ થઈ શકે નહીં, ઝાંખાના પણ એવા જ દેખાય. પણ આ સુધી ભૂકંપની અંદર આને નુકસાન થયું, પછી વરસાદનું પાણી પડ્યો જેના કારણે આ ઝાંખા દેવાય છે. છતાં આ મયુરસિંહજીએ પોતાની રીતે એને રિપેરિંગ કરાવી અને ફરી કલર જે વર્ષોનો જે વારસો છે વડીલોનો એ જળવાઈ રહે એ દૃષ્ટિથી એમણે આનો રિપેરિંગ કરાવેલું છે, અને હજી પણ આની વધારે મરામત જે રીતે કરાય એના માટેના એમના પ્રયત્નો ચાલે છે. તમામ ગરીના જે ચિત્રો છે ને એવા જ બીડડા ગામના દરબાર ગઢમાં મેઘુબા બાપુની જે એક રેલી છે એની ઉપરની ભીંત ઉપર એક મહિલા છે ને એમાં બીજા પણ થોડાક ચિત્રો છે. પણ અત્યારે સારી હાલતમાં છે એ લોકોએ મેઘુબા બાપુએ મેડી હજી ફગાવી પણ નથી ને હજી એ સંસ્કૃતિનો વારસો એમણે પણ જાળવી રાખ્યો છે. એ એક ઐતિહાસિક બાબત છે, એ આપણે એમને ધન્યવાદ દેવા ઘટે. કલુભા ગેમરસિંહ છે એ મુંદ્રામાં રહે છે. મુંદ્રાની અંદર એક જે હવેલી વાળું જે એમનું મકાન છે એની મકાનની અંદર આજે પણ ભીંતચિત્રો છે. એમણે ભૂકંપ પછી પણ ચિત્રોને સાચવી રાખ્યા છે, અને એમની એક એવી અપેક્ષા છે કે કોઈ પણ આ પુરાતત્વ ખાતાવાળા કે એના પર ધ્યાન આપે અથવા એના વિકાસ માટે કરે એને જાહેરાત કરે. માતાજી મોમાયમાનું સ્થાન છે. એમ કહેવાય છે કે જાડેજાના પૂર્વજ જ્યારે સિંધમાંથી આવ્યા એ સમયમાં પોતાના દેવસ્થાન અથવા દેવની ભસ્મ અથવા જવારા સાથે લાવ્યા નહોતા, જેના કારણે એમને ખૂબ જ તકલીફ પડતી હતી રણમાં. એ વખતે એક દેવી શક્તિ ઊંટ ઉપર સવાર થઈ અને આવ્યા અને એમણે કચ્છમાં કચ્છનો રસ્તો બતાવ્યો અને એની એ જગ્યાએ માતાજી અંતર્ધ્યાન થઈ ગયા, એ જગ્યાએ સ્થાપના કરવામાં આવી. એનું મમય મોરા જે ગામ કહેવાય છે, મમય માતાજીનું સ્થાનક છે, એ કચ્છનું જૂનું સ્થાનક જે રાપર તાલુકામાં આવેલું છે. ત્યાર પછી જાડેજાઓની સત્તા કચ્છમાં વિસ્તરી અને જ્યાં જ્યાં જાડેજાનો દરબાર ગઢ હોય તે મમય માતાજીની સ્થાપના હોય, અને એ વખતની અંદર ક્યારે કોઈ પણ સત્તા ગમે ત્યારે સત્તા ઉપર કબજો લઈ લે એટલે એ વખતમાં સ્થિર મૂર્તિ રાખવામાં નથી આવતી, આવા ફળા રાખવામાં આવતા હતા કે જ્યારે કદાચ જવાનો પ્રસંગ થાય તો પોતાના દેવીને સાથે લઈ જઈ શકે, અને એ રીતે આવી રીતે
પાછળ જે દેખાય છે એ તેરાના ઐતિહાસિક રજવાડી યુગના ત્રણ તળાવો, આ અંદર દેખાય છે એ રાજાનો મહેલ જેને શયનખંડ જેની અંદર આખી રામદાંત હાથથી દોરેલી પેઇન્ટિંગ કરેલી છે તે, પાછળ જે દેખાય છે તળાવોની પાછળ એ તેરાનો આખો નદી વિસ્તારનો 3 કિલોમીટરનો પટ્ટો જેમાં બધા ખારેકના ઝાડોનું વાવેતર જૂના જમાનાનું કરેલું છે. તેરાની ખારેકો બહુ વખણાય, કોઠાની ખારેક પણ તેમાં વખણાય. આ બાજુ આપણે જોશું તો આખું ગામ દેખાય છે, ગામમાં બધી અલગ અલગ ટાઈપની વસ્તીઓ અલગ અલગ ઠેકાણે વસ્તી હતી. ઓલી બાજુ આખું કોલીવાસ છે, આ બાજુ હરિજન વાસ છે, પછી ઓલી બાજુ મુસલમાન વાસ છે, સામેની સાઈડમાં નવ વાસ દેખાય, આખું ભાનુશાલી વિસ્તારનો ભાનુશાલી વાસ છે, આ બાજુ જૈન વિસ્તાર અને આ બાજુ બધા ભાટિયાવાળા મકાનો હતા. આખા ગામમાં અવલોકન કરતા બહુ જુદા જુદા ભગવાનોના અલગ અલગ ધર્મ સંપ્રદાયના ઘણા બધા મંદિરો ઘણી બધી વિરાસતો ગામમાં આવેલી છે. એક ગામ ઉપર મેં એક પંક્તિ બનાવેલી છે જેને આપણે સાંકળ કહીએ છીએ, જે અત્યારે હું ભૂલી સંભળાવું છું, છે બહુ નાની તો બહુ મજા આવશે એવી છે. ગાંવ હૈ મેરા, ગાંવ હૈ મેરા, નામ હૈ તેરા, હૈ દરબારગઢ ઓર કિલે તો હૈ તીન તલાવો કા મેલા, મંદિર મસ્જિદ ઓર વિરાસતે હૈ તેરા કી આન બાન કી શાન, પેંડા બંદેજ ઓર ખારેક હૈ તેરા કી પહેચાન, ઐતિહાસિક ધાર્મિક પ્રાકૃતિક, ઐતિહાસિક ધાર્મિક પ્રાકૃતિક તીનો સંગમ કા હૈ મેલા, હૈ પ્યારા ગાંવ મેરા તેરા. થોડા સમય પહેલાં ભુજમાં સાવચસિંહભાઈ મળી ગયેલા અને એમણે ત્યારે મને વાત કરી કે અમારે તેરા બાજુ આવવાનું છે અને ઇતિહાસ કચ્છ ઇતિહાસ પરિષદના અનુસંધાને તેરા ગામ જે બહુ પુરાણું ગામ છે એની મુલાકાત લેવાની છે. ત્યારે અમારે વાત થઈ હતી એટલે મેં કીધું હું હાજર રહીશ તો ચોક્કસ આવીશ, તમે મને જાણ કરજો. એટલે આજે હું બહાર જવાનો હતો તેમ છતાં સાવચસિંહભાઈનો ફોન આવતા હું અહીંયા તેરા ગામે પરિષદમાં હાજર રહ્યો. પરિષદના લેક્ચર્સ સાંભળ્યા, ગામની મુલાકાત લીધી, મયુરસિંહજીને મળ્યા, બીજા આગેવાનો મળ્યા. ખરેખર પુરાણું અને બહુ જૂનું ગામ છે, તળાવો અને પ્રાકૃતિક સૌંદર્ય બધું જોવાલાયક છે અને આને બહાર પ્રસિદ્ધિ મળે અને હેરિટેજ વિલેજમાં વહેલામાં વહેલી તકે સમાવેશ થાય એવી આપણે અપેક્ષા. હું ડૉક્ટર ભાવેશ અહીંયા ડેપ્યુટી ડાયરેક્ટર અહીંયા દાજો કચ્છ ઇકોલોજીકલ રિસર્ચ સેન્ટર જો. એ સંસ્થા કોર્બેટ ફાઉન્ડેશન જી બ્રાન્ચ આય જ્યાં ચેરમેન શ્રી દિલીપ ખટાવ. 1999 મેં શ્રી દિલીપ ખટાવ એ તેરા એન્જો પિંજો ગામ આય પૂર્વજો જો ગામ આય માટે એડા સેવાકીય પ્રવૃત્તિ શરૂ કર્યો, જેમને મેઇનલી ફરતા દવાખાના શરૂ કર્યા અહીંયા સી એડા આજુબાજુ જે પિંજા ગામ મેં હસી ફરતા દવાખાને જે સર્વિસ દીયો હતા દવાઈ જી, એ જ રીતે 80 ગામ મેં હસી પશુ સારવાર જે પ્રવૃત્તિ કહ્યું હતા, પશુ એટલે કરે કૃત્રિમ બીજદાન જો પણ કામ કહ્યું હતા, પણ ડેરી બને જે પણ બધા કામ ચાલુ હવે એનડીડીબી સાથે, એના સિવાય નાબાર્ડ સાથે પણ પાણી સંરક્ષણ જા અને જમીન સંરક્ષણ જા કામ કયા અહીં. અસાંજો ઉદ્દેશ મુખ્ય ઇકોલોજી એ જે બચાવ જો ઉદ્દેશ આય એને કરે પણ રેગ્યુલરલી અવારનવાર કેમ્પ કહીતા રહતા અને હેન એરિયા જે ગામજને જો હેન એરિયા જે આગેવાન જો અસાંકે બહુ સારો સહયોગ મળી રહ્યો આય, સ્પેશિયલી આજ જાડેજા સાહેબ દરબાર સાહેબને મળે પધારે અહીં એની જે પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા તેરા ગામનો આ ચબૂતરો છે, આ ચબૂતરાથી કરીને દરબાર ગઢ સુધી આ નવાપુરા વિસ્તાર કહેવામાં આવે છે. આ શિલ્પ સ્થાપત્યનો એક નમૂનો છે અને જે આ તકતી ઉપર શ્રી માંડવી બંદરના નામાંકિત વજીર
રણછોડ ની વિધવા રંજાબા ઈ રૂપચંદ્ર તેરા માં ગુજરવા તે હોવાથી વેલી રૂપ દેવ કુંવરબા ચબુતરાવ કરનાર સંવત 1952 બુધવાર ના દિને આ ચબુતરા નું નિર્માણ થયેલ છે એવું વંચાય છે. અને તેમની આ શિલ્પ સ્થાપત્યની આ વિધવાની પ્રતિમા એ આપણે જોઈ શકીએ છીએ. એના સ્થાપક શ્રી મલયભાઈ વિમલભાઈ ઝવેરી છે, જે અમદાવાદના છે ને અહીંયા તેરાના એ દોઈતરા છે. એમનું જન્મ અહીંયા થયેલું છે એટલે એમને ગામ પ્રત્યે બહુ લાગણી છે એટલે એમણે આ બધું ચાલુ કર્યું છે. અહીંયા કોડો કેણો કરો, અસાંજો નિયમ આય તો કે તો અહીં કર્યો, અહીં હેડામાં ઇંગ્લેજ માતાજી સ્થાપના કર્યો તો ભાઈ ઇંગ્લેજ માતા કેળા અહીં કરો એનજો સ્વરૂપ આય એ તો કે ખ્યાલ હો ન તો કરો કેણો તો તેરે જે સંપર્કે કે બોલાયો તો તેરે જે સંપર્કે બોલાય ચૈ વગે તું નાઈ ધોઈ ને ધ્યાન મેં વિરોજ માતાજી સામે તો કે જોકો દર્શન થયે ને તો કે જોકે સુજે મેળે તું ધ્યાન રખે કે ને જેન પ્રમાણે મૂર્તિ બનાય ને તેની પછી માતાજી આશા જે સામે ચૈ વગે વી ને એ જોકો નેરે એની હિંગલાજ માતા દર્શન દેના એન પ્રમાણે એ પછી યાદ રખે ગણા ને હિંગલાજી મૂર્તિ બનાવી આય તે જ માતાજી મળક જે અંદર સામે જોકો હિંગલાજ જો મંદિર આય એને પધરાયેલી આય એટલે ઈ તેરા જે સંપરાજો એટલો તેજ હો ને એટલી શક્તિ હોય. 2500 વર્ષ પહેલા ભદ્રાવતી નગરી એક ભારતનું દરિયાઈ મથક હતું અને વેપારી મથક હતું. ભારતના સમ્રાટ અશોક તેના બે પુત્ર થયા કુણાલ અને રાજા દશરથ, તેમાંના એક સંપતિ રાજા થયા જેને પશ્ચિમ ભારતનું શાસન મળેલું અને તેઓએ જૈન ધર્મમાં પ્રતિબોધ પામ્યા અને જૈન ધર્મ પ્રત્યે એને અપાર પ્રેમ હતો. પણ તે પહેલા હરિવંશના રાજા સિદ્ધસેનનું રાજ્ય હતું અને એક ધર્મ અનુરાગી જૈન શિષ્ટિએ ભદ્રાવતી નગરીને શ્રી સાંબળા 23માં તીર્થકર શ્રી મૂળ નાયક શ્રી સાંબળિયા પારસનાથ ભગવાનની સ્થાપના કરી અને તેણે કેવળ કપલી સ્થાપના કરી. સમય જતાં સંપત્તિ રાજાએ ભદ્રાવતી નગરનો ધીણોધાર કરાયો, સંપત્તિ રાજાએ સ્થાપના કરી છે. આજે 2300 વર્ષ થઈ ગયા. આ ભગવાન મૂળ નાયક શ્રી સાંબળિયા પારસનાથ ભગવાનની આપણે મૂર્તિ જોઈ શકીએ છીએ. આ કાંચની એટલું બારીકાઈથી કામ કર્યું છે કે આપણે આ કાંચ ગણી પણ ન શકીએ. આ કામને વર્ષો સુધી લાગે પણ આ નવદંપતીએ આ કામ માત્ર 5.5 મહિનામાં આ કામ પૂર્ણ કર્યું છે, એ પણ એક અજાયબીની વાત છે. અને તેની સાથે આપણે મૂર્તિઓ પણ જોઈ શકીએ છીએ ગુંબજની અંદર. No.
ઇતિહાસવિદ આપણા જયવીસિંહ સોઢા જામ અમીજીનો ઇતિહાસ રજૂ કરશે. આપણે એમને જે ઘણા આજે લખેલું વાંચતા ભૂલી જાય છે, જ્યારે એમને કુદરતે એવી યાદાશક્તિ આપી છે, એવી શક્તિ આપી છે, જેનો આપણે પ્રત્યક્ષ અનુભવ કરીએ. જામ હમીરજીનો હું વિષય પરિચય આપીશ, કારણ કે એમની જગ્યા ઉપર આપણે આ જગ્યા વિદ્યમાન છે, ત્યાં જે જ્ઞાન સત્ર પર આપણે આવ્યા છીએ, તો એનો વિશેષ પરિચય આપવો જરૂરી છે કે આદિ નારાયણની નાભિ કમલમાંથી બ્રહ્માજી થયા અને તેના ઋષિ અત્રી અને સતી દેવી અનસોયા થયા, જેમાંના રાજા ચંદ્ર થયા, જે પુરાણ પ્રસિદ્ધ વાત છે. તેમાંથી 54મી પેઢીએ ભગવાન ચક્રધારી કૃષ્ણ થયા. એવી જ રીતે 179 માં વંશજ શ્રી જામ હમીરજી થયા. વિક્રમ સંવત 1203 થી 1231 સુધી લાખિયાવીરા મધ્ય પોતાની રાજ્યસત્તા નિરંતર ચલાવી અને જાડેજા અટક લાગી. તેમના 10મા વંશજ જામ હમીરજી થયા. તેમણે લાખિયાવીરા મધ્ય ગાદી ચલાવી. વિક્રમ સંવત 1528 થી નિરંતર વિક્રમ 1562 સુધી પોતાનો રાજ્ય વહીવટ ચલાવ્યો. જેમના લગ્ન થરપારકરના સોઢા રાણા ચાંદાજીની કુંવરી રૂપકુંવરબા સાથે થયા, કે કપૂરબા કહેવાય. તેમના બે પુત્રો થયા, મહારાવશ્રી ખેંગારજી જેણે ભુજનગરની સ્થાપના કરી અને બીજા લઘુબંધુ સાહેબજી થયા. જામ હમીરજીના બીજા લગ્ન થયા હતા નગરવીરાવાથી. તેમના પત્નીનું નામ હતું રામબા. તેમના રાયબજી થયા. આજે 504 વર્ષ થયા. આ છતેડી જે એક વિશ્વાસઘાતની એક ઘટના બની છે, 504 વર્ષ થયા છતાં એ આજે ઐતિહાસિક સાક્ષી છે. આમ લાખિયાવીરાના શાસક જામ હમીરજીનો પરિવાર હતો, પરંતુ ઓઠા વંશ અને ગજણ વંશ વચ્ચે થોડો ખટપટ હતો. એ ખટપટનો છેડો અહીંયા બારા ગાદી સુધી આવ્યો. બારા ગાદીએ ગજણ વંશના જામ લાખાના પુત્ર જામ રાવળ હતા. જામ રાવળ અમુક સમયાંતરે લાખિયાવીરા મધ્ય ગયા અને જામ હમીરજીને કહ્યું કે આ બારા ગામે આવો અને અમારા મહેમાન થાવ. જામ હમીરજીએ તેમનું આમંત્રણ સ્વીકાર્યું. જામ હમીરજી બહુ ભોળા સ્વભાવના હતા, નિષ્કપટી હતા. જ્યારે જામ રાવળ થોડાક કપટી સ્વભાવના હતા અને તેને કચ્છનું સમગ્ર રાજ્ય જોઈતું હતું, જેથી જામ હમીરજીનો અને જામ હમીરજીના પરિવારનો નાશ કરવા માંગતા હતા. જેથી જામ હમીરજી તેમના સાધુભાઈ અજાજી હતા વિંજાણ મધ્ય, ત્યાં ગયા અને તેમના રાણી કપૂરબા સોઢીએ કહ્યું કે પુત્રોને કુમારોને તમે ન લઈ જતા, તમે જવું હોય તો જજો. અને વિક્રમ સંવત 1562 જે અહીંયા બારા ગામ આવેલું હતું, ત્યાં 1562 આ વિશ્વાસઘાતની ઘટના બની ને જામ રાવણના હાથે આ દગો થયો અને જામ હમીરજીનું અહીંયા અવસાન થયું છે. એને 504 વર્ષ થયા. ત્યાર પછી તેમના પુત્ર ખેંગારજીએ ભુજનગરની સ્થાપના કરી ત્યારે આ હળ ખેડાવ્યા હતા ખેંગારજીએ, મહારાવશ્રી ખેંગારજી પહેલાએ. આ એમની ઐતિહાસિક વિગત છે. વધુ વિગત, જામ હમીરજીની આ છતેડી આવેલી છે, તેમના અંગરક્ષકો અને લંગા હાજીની પણ અહીંયા પાળીઓ આવેલો છે, એ પણ આપણે જોઈ શકીએ છીએ. આજે 504 વર્ષ થયા. વધુ વિગત શ્રી કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ શ્રી સાવસિંહ જાડેજા આપને માહિતગાર કરશે. શ્રી સાવસિંહજી જાડેજા, જયારે ઉભા છીએ ત્યારે આપણે કચ્છ ઇતિહાસની જો આપણે વાત કરીએ તો એ વખતે જયારે સાહેબજી અને ખેંગારજી હતા, એમને એમના માસીભાઈએ ત્યાં સલામત જગ્યાએ પહોંચાડવા માટે વ્યવસ્થા કરી આપી હતી. એ આપ સૌ જાણો છો કે રસ્તામાં ભૈયા કકલે એમના રક્ષણ માટે પોતાના 6 પુત્રોના બલિદાન આપ્યા. ત્યારથી એ લોકો દહીસરા જાય છે. દહીસરાની અંદર એક સુતારાન બહેન હોય છે કે જેઓ લખિયાવીરાના હતા, તે પોતાના કુંવરોને ઓળખી જાય છે. તો એ જમાનામાં સીધી વાતચીત કરી શકે નહીં, એટલે એના જે પતિ હતા એને કીધું કે આ કુંવરો છે, કંઈક તકલીફમાં આવ્યા છે, તમે વાત જાહેર ન કરશો, આપણા ઘરે લઈ આવો. એટલે અહીંયા લઈ આવ્યા ત્યારે એમને જોવાની જે તે સમયમાં જે તૈયાર હતી રાફ એ આપી, તે ઉપરાંત એમને ઘોડો આપ્યો, તે ઉપરાંત પૈસાની રકમની મદદ કરી. ત્યાંથી તે ત્યાં ગયા, અમદાવાદ ગયા, ત્યાં સિંહનો શિકાર કર્યો અને મોહમ્મદ બેગડાએ તેમને રાવનો ઇલકાવ આપ્યો, લશ્કર આપ્યું. શરૂઆતમાં એમણે મોરબી કબજે કર્યું, મોરબી પછી કચ્છ કબજે કર્યું, પછી જામ રાવળજીને ખ્યાલ આવ્યો અને પ્રજા પણ પછી એના વિરુદ્ધ થઈ, એટલે જામ રાવળજી અહીંયાથી નીકળી અને તે નવા નગર વસાવ્યું, જામનગર વસાવ્યું. અને આજે હું એ વાત કરવા માગું છું કે ત્યાર પછી જ્યારે ખેંગારજી જ્યારે ગાદી ઉપર આવ્યા, ભુજની જ્યારે સ્થાપના કરી, ત્યારે એમને જે મદદ કરનાર હતા ભૈયા કકલના જે વંશો હતા, એમને પણ ગામ અને ગ્રાસ આપ્યા. એવી રીતે એમને મદદ કરનાર જે ગુરજી હતા, જેમણે સાંગ આપી હતી, એ ગુરજીના વંશોને બોલાવી પોસાળની સ્થાપના કરી અને આજે પણ એ સાંગનું પૂજન થાય છે. તેવી રીતે જે સુતાર
જે બેન હતા ને એના જે વંશજો હતા એને એ ત્યાં લઈ આવ્યા આપણા ભુજમાં અને એમને વસાવ્યા અને એના વંશજ વિનોદભાઈ ગજ્જર આજે આપણા સાથે છે એ પણ એક ઇતિહાસ હકીકત છે આ આજે 500 વર્ષ પહેલાનો જે સંબંધ છે એ આજે પણ સંબંધ તાજો કરી રહ્યા છે આજે જોવાનસિંહભાઈ પણ સાથે છે સાથે મહિદોરસિંહ પણ છે આ જયવીરસિંહ અને આ શંભુભાઈ અને ઇતિહાસ પરિષદના સર ભાઈઓ ભાણજીભાઈ ને બધા સાથે છે કાનજીભાઈ ને બધા અને આપણે આજે અમારી જે પરિષદની અંદર વ્યક્તિઓ જે છે એની અંદર એ ઐતિહાસિક વારસો ધરાવનાર બધા પરિવારના પણ ઘણા વ્યક્તિઓ છે એ પૈકીના એક વિનોદભાઈ ગજ્જર પણ છે આજે પણ એમના વડીલોનો જે પાળ્યો છે જારાના જૂથમાં કામ આવી ગયેલો એ આજે પણ ભુજમાં મોજૂદ છે તે ઉપરાંત જે એ વખતની લડાઈની અંદર એક ખલીફાભાઈ પણ કામ આવી ગયા હતા એના વંશજ આજે આપણા સાથે ખલીફા પણ હાજર છે ખૂબ આનંદ અનુભવી છે હવે આપણે આજે છતરડીની વાત કરીએ તો જે 2001માં વિનાશકારી ભૂકંપ આવ્યો અને ભૂકંપની અંદર આ છતરડીને એના સ્થાપત્યને ઘણું નુકસાન થયું અને જે એ છતરડી પડી ગઈ હતી અને આ બાબત બધાને જે એના વંશવારસોમાં કેંગાજી સાહેબજીને રાયબજીનો જે પરિવાર આવે એ બધા એના વારસો છે અને બધાને ખૂબ દુઃખ હતું અને લાગણીમાં એ સમયની અંદર આ જે છતરડી હતી ઓરડા જેવી બની ગઈ તે ઉપરાંત એના જે અમુક જે જૂની કલાકારીગરી તેના ઉપર પ્લાસ્ટર જેવું થઈ ગયું જેથી જે ઇતિહાસ રસિકો હતા જે પુરાતન સ્થાપત્યના જે રસિકો હતા એમનું બધાનું એવો અભિપ્રાય જણાવવાનું હતું ભાઈ જે છતરડી જે રીતે છે એ રીતે બનવી જોઈએ જે પહેલાના સમયની છતરડી હતી એ આ રીતની હતી આ જે છે એ જામઅમીજીની છતરડીનો ફોટો છે આ એમનો પાડ્યો છે આપ એમનો પાડ્યો જોઈ શકો છો અત્યારે આપણે જેના દર્શન કર્યા વંદનીય છે એટલે આપણા અમારા એક વડીલ અબડાસા રાજપૂત સમાજના પ્રમુખ શ્રી જોવાનસિંહજી ભાઈ આ બાબત ખૂબ સજાગ છે એ હમણાં ટૂંક સમયમાં મારી હાજરી હતી ત્યારે કચ્છના નામદાર મહારાવશ્રી પ્રાગમલજી સાહેબને મળવા માટે આવ્યા હતા ત્યારે એમણે કેમ કે સીધી લીટીના વારસદારમાં જેવી રીતે આપણે ભાઈ મયુરસિંહ આવે અમે બધા આવીએ પણ મયુરસિંહ આવે જેવી રીતે મહારાવશ્રી પ્રાગમલજી સીધા વારસદાર ગણાય એટલે એમણે મહારાવશ્રી પ્રાગમલજીથી વાત કરી કે મારો વિચાર છે કે જેવી આપણી છતરડી બને એક ભવ્ય સ્મારક બને અને એના માટે આપ શું કહેવા માગો છો તો એમણે એમ કીધું કે જોવાનસિંહ ભાઈ તમે બનાવો મારી તમને પૂરી સંમતિ છે ને કહેતા હો તો હું તમને કાગજ ઉપર લખી દેવા માટે તૈયાર છું ને એમને કાગળ ઉપર લખી આપ્યું કે તમે જે કંઈ તમારી રીતે જે કંઈ રિપેરિંગ કરાવો જે કંઈ કરો એમાં જરૂર પડશે ફંડ ફાળાની હું પણ મદદ કરીશ પછી નલિયામાં એક અમારી મિટિંગ હતી એ મિટિંગમાં મેં જાહેરાત કરી કે ભાઈ આ રીતે કરાવો જોવાનસિંહભાઈનો પૂરો સહકાર છે પણ અમારા એક એક કચ્છના જાડેજાનો પણ આ રીતે સહકાર છે ને એ વખતે અત્યારે માંડવીમાં જે નાયબ મામલા છે વીરકુમારસિંહ એને કીધું કે 1,00,000 રૂપિયા હું આપીશ આવા લાખો આપના તો કચ્છમાં ઘણા છે અને આ રીતે જો આ બને તો એ એક તીર્થધામ બને અને આ રીતે બીજા પણ જે અહીંયા આપણા કચ્છની અંદર સૌરાષ્ટ્રની અંદર જે સુરવીરો થઈ ગયા છે એના પણ જો આપણે સ્ટેચ્યુ મૂકવા હોય તો ભવિષ્યમાં મૂકી શકાય અહીંયા વિશાળ જગ્યા છે એટલે એક આપણે કચ્છમાં જે આવતા ઇતિહાસ રસિકો માટેનું એક તીર્થધામ બને કે મારે આ જૂની ગલેડી બનાવી છે ને એની અંદર મારે કામ કરવાનું છે એટલે મારા ઉદરીએ મને મંજૂરી આપી એના પછી અમારો વિચાર એવો છે કે આજ મોદી ધંધેના કલ્યમાં મેળો મળી અને બધાને બદલાઈ લઈ આ જૂની બદલું અને એના પછી એનું ડેવલપમેન્ટ કરી અને ગજ્જર રાજ્યનું આ કોઈ મેળો બનાવતા મને બાઉન્ડરી બનાવીને આ ગ્રાઉન્ડ છે એ તમારા મરીગરે એ લાઈનમાં અમારું વ્યાજ છે અને જો હું તમે માની અમે અહીંયા મજે મેળો બદલું ઇતિહાસની આરસીમાં કચ્છ અને બીજો પુસ્તક છે રિયાણજી રંગત નેણસી મીઠિયા પ્રકાશક છે કચ્છ ઇતિહાસ પરિષદ અને વિવિધ કચ્છના સ્થાનો ઐતિહાસિક સ્થાનો ધાર્મિક સ્થાનો વગેરે આની અંદર એના ઉપર લેખ છે માહિતી છે અને એ પુસ્તક આપણા કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ માનનીય શ્રી સાવરસિંહ જાડેજા કચ્છ રાજપૂત અબડાસા સમાજના આપણા પ્રમુખ શ્રી જુવાનસિંહ બાપુ જાડેજાને આપણા તરફથી અર્પણ કરશે આપશે શ્રી સાવરસિંહ જાડેજા. Thank you.
पांजे कच्छ जा कच्छी में गाल कहंदो से पांजे कच्छ जा भविष्य वेता एड़ा कच्छी मारू पंडित मामे देव जा वडा पुत्र जे जो ना मतियो हो बहु सिद्धिवानो आ पुरुष अने मामे के केने ओळखे मामे क्या के आ जो को गाल करिया ने सोन जे अखरे होए एकड़े पिंजे शहर में त्या मामे देव के सायर छलके आड फरके पवन फरके मेर कदाच माग पण छडे पण मुजी गाल आऊ झूठो बोला तो ही धरती धरा धरती जो दमरो छडे दे भार ई चा के धरती आऊ कने झूठो न तू बोला जो को गाल करिया तू सच्ची गाल करिया तू अने ई चा के 1913 जी साल में जा मुड़वा जी के मामे देव चा 1913 में जाम मुड़वा जी के चा के हाने जो को समय जो को अचींदो ये कठिन अचींदो अने तेनी एक सूत्र चा के संवत संवत कोड़ी त्रे डे डोलन जो बे सी बकरी सरखा थिंदा राज पंच जो रे 2003 नी साल मा आखा भारत मा प्रजातंत्र आवशे बापू 2003 मा एने क्यारे कह्युं 1300 नी संवत मा आ आ आ मामेदेव ना वचन એટલે એના પુત્ર આ મતિયા એ પણ સિદ્ધિવાન આ બાજુમાં ગોરથર ગામ છે એ ગોરથર ગામમાં એ રહેતા હતા એ ગોરથર ગામના જાડેજા ભાઈઓ સાથે માતંગનો આખો પરિવાર હંમેશા સંકળાયેલો રહ્યો છે
તૂર્થે જામ જખરાનો સર્વપ્રથમ સંક્ષિપ્તમાં હું એમનો વિષય પરિચય આપીશ કે રતો રાયદણ લાખિયાવીરાનો શાસક તેના પુત્ર જામ ગજણજી થયા જે બારાગાદીએ બિરાજમાન હતા. તેમના પુત્ર જેહોજી અને જેહોજીના પુત્ર અબડોજી થયા. આ અબડોજીના લગ્ન સુહાગદે રાણી ચાવડી સાથે થયા. તેમના ત્રણ પુત્રો થયા, જેમાંના સર્વપ્રથમ મોરજી, જેને આપણે કુડદોરજી કહીએ છીએ, મોરપીર તરીકે પૂજાય છે, બીજા સપડજી અને ત્રીજા જામ જખરો ઉર્ફે અબડો અરભંગ, જે અબડાસા વિસ્તારનું નામ પડ્યું એના નામ ઉપરથી. અબડા અરભંગના લગ્ન સોનલબા સોઢી સાથે થયા. તેમના બે પુત્રો થયા, કેસરીસિંહ, જે આ યુદ્ધમાં વીરગતિને મળ્યા. મોટા જીયોજી હતા, તેમના બે પુત્ર હતા, કૃષ્ણરાજ અને યદુરાજ. યદુરાજને વરિયર શાખા લાગી અને કૃષ્ણરાજે ભાદરગઢનો કિલ્લો કબજે કર્યો અને મહીકાઠાના યુદ્ધમાં તેઓ જોડાઈ ગયા. આ અબડા દાદાનો એક પરિચય હતો અને એનો પરિવાર હતો, પણ આ ઇતિહાસનો છેડો સિંધ તરફ જાય છે. સિંધમાં હમીર સુમરાનો વંશજ ભૂંગળ સુમરો હતો. તેની પાસે એક તેજીલી તલવાર હતી. એ તલવારનું નામ હતું ગુલફીજાર તલવાર. આ તલવારમાં તથ્ય પડ્યું. એ તથ્યને કાઢવા માટે હમીદા નામની એક લુહાર કન્યા એ તથ્યને કાઢ્યું અને તલવાર દુરસ્ત કરી અને રાણીપદ મેળવ્યું, જેના કુખેથી એક ચનેશ્વર નામના પુત્રનો જન્મ થયો અને બીજો દેદાકુમાર થયો. આ દેદો ગાદીએ આવ્યો, જેથી ચનેશ્વરે બંને ભાઈઓના ખટરાગના ફળ સ્વરૂપે ચનેશ્વર દિલ્હીનો શાસક હતો તે સમયે 1300ની સદીમાં અને 1356ની સદી સમયમાં દિલ્હીના શાસક અલાઉદ્દીન પાસે ગયો અને અલાઉદ્દીનને કહ્યું કે હું આ સિંધની સુમરીઓ તને પરણાવું, પણ મને જો આ રાજગાદી મારા ભાઈ પાસે અપાવ. જેથી અલાઉદ્દીન આ સુમરીઓના આસક્ત થયો અને તેણે સિંધ પર આક્રમણ કર્યું. પણ સુમરાઓ પણ અલાઉદ્દીનને તાબે થાય એવા ન હતા, વીર યોદ્ધા હતા, પરાક્રમી હતા. આમ યુદ્ધ થયું. યુદ્ધના અંતે દેદાકુમાર પણ વીરગતિને વર્યો. તેના ભાઈ ચનેશ્વરનો પુત્ર નગરકુમાર એ પણ ત્યાં વીરગતિને વર્યો, પણ દેદાકુમારે ભાગ સુમરા અને પેથા ચૌહાણ સાથે આ 140 સુમરીઓને કચ્છ તરફ, જે વડસરનો વીર રણકોડીલો રાજવી, જે એક નાનો રાજવી હતો, અબડા નારીનો એક રક્ષક હતો, એણે કહ્યું કે ત્યાં તું જાજે અને આ સુમરીઓને રક્ષણ ત્યાં મળશે. જેથી આ બંને લોકો કચ્છમાં આવ્યા અને ઘમાસાણ યુદ્ધ થયું છે. અબડા દાદાનો જન્મ વિક્રમ સંવત 1356 ફાગણવદ એકમના દિવસે થયો અને 40 વર્ષની ઉંમરે નવો એક ઇતિહાસ રચાણો. આ યુદ્ધ થયું 1356 શ્રાવણ સુદ 12. કહેવાય છે કે 71 દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું. જેઠ સુદ એકમ અને શ્રાવણ સુદ 12 ના અંતિમ ચરણમાં યુદ્ધ પહોંચ્યું. યુદ્ધ વખતે 7મે દિવસે સપડજી, જે એમના ભાઈ હતા, સૈન્યની સરદારી લીધી અને વીરગતિને વર્યા. એમ ઓસિયો મેઘવાર પણ એ યુદ્ધમાં લડી અને જેનો મુખ્ય હતો, સ્વામી ભક્ત હતો ઓસો મેઘવાર, એ પણ ત્યાં અહીંયા વીરગતિને વર્યો. આમ અંતિમ ચરણમાં યુદ્ધ આવ્યું 72મા દિવસે, ત્યારે સુમરીઓએ અબડા અરભંગને રણતિલક કર્યું અને અબડા દાદાએ સુમરીઓને આશીર્વાદ લેવા ગયા અને એક દૂધનો કટોરો આપ્યો અને કહ્યું કે આ જે દૂધ છે એનો જો રંગ રક્તવર્ણો થઈ જાય તો સમજી લેજો કે તમારો આ ધર્મનો ભાઈ, આ ધર્મ બંધુ આ દુનિયા માથે નથી અને તમારું રક્ષણ તમે સ્વયં કરી લેજો. આમ અબડાજી એકલા પડી ગયા, પણ એક જન્મજાત યોદ્ધા હતા. પોતાની ઉદાર ભાવનાઓના સહારે તેણે હુંકાર કરી અને ત્યાંથી હુંકાર કરી છે અને એ શબ્દ હું તમને વર્ણવીશ કે ઘા કરા પ્રતિમા ઉપર, અરે ઘા કરા પ્રતિમા ઉપર, પૂજારી શું જય કરે, રિવા લેત રાખડી, અરે રિવા લેત રાખડી, રક્ષક શું જય કરે, અરે ચીલ ઉતરા
આમ ઘમાસાણ જૂથ થયું. વિક્રમ સંવત 1356 શ્રાવણ સુદ 12 વર્ષનો વીર રણકોડીલો રાજવી આખરે આ ધરતી પર પડ્યો અને સુવર્ણ કચ્છના ઇતિહાસમાં સુવર્ણ અક્ષર અંકિત થયો. ઉતાસણીના દિવસે જ્યારે જ્યાં ભાઈઓ તેમને કસુંબો ચડાવે છે, આ હતો એનો ઇતિહાસ. માં હેની કે તે ખણી આવ્યો તો કુસુંબ ને કંકાસ કેટલી ખરાબ ચીજ હે. દોધો ને ચને સરબો ભા અગર પિંટ મે વેડે ના તો દિલ્હી જો અલાઉદ્દીન ઉમર કોટ હચે ના. અગર અલાઉદ્દીન ઉમર કોટ અચે ના તો સુમરીએ જો સ્થાન કચ્છ રામ પર થીએ ના. આબરૂ કાજ ઉપડયું સુમરિયું હેકડો 140 હથ ખણી ઇજ્જત જી દોલત ને અંગ લુગડા ખાલી. લશ્કર ખણી થયો પોઠિયા લશ્કર ખણી થયો પોઠિયા અલાઉદ્દીન જલાલી અનાથ સુમરીએ જો રામ પર જો અબડો થયો વાલી. અસી સિંધ જ્યું સુમરિયું મેઠે મેરામણ જ્યું માનુનિયું સતિયું સતવિયું પૂરિયું વિની રામ પર ધરા સમાણિયું. સાથ્યો સુમરિયે પોઠિયા વડી ખણી નેવાર આડ પ્યો અબડો હો પંજ ગોઠ જો જાગીરદાર. તડે સુમરિયું ચેત્યું સુમરિયું ચ્યો અબડા સાગર સમી ફોજ કેન્યાર વીર તો જા મેઠા સંસાર અસા કારણ અસા કારણ થીંદા અસાર. અબડા ખણ તલવાર કર અસા જા ડોખાધાર મોત મે સલામત અસા જી આબરુ ને તો જા સંસાર. હલી આવયું મુજે અંગણ હલી આવયું મુજે અંગણ આવું મારણ ભનાકી આય કસોટી ક્ષત્રિ ધર્મજી આવું પાછો હટાકી. ધા સોણી ધરા ફટઈ ધા સોણી ધરા ફટઈ સુમરિયું ધરા સમાણિયું અચી દુનિયા મે આખે રાત જ્યું કરે વયું કમાણિયું. તો કેડા દિલ્હી કેડા ઉમરકોટ કેડા દિલ્હી કેડા ઉમરકોટ ને કેડા કચ્છ રામ પર ગામ છડે શેર ઉમરકોટ સુમરિયું રામ પર ક્યો મુકામ. તો દુનિયા ચે સિંધ સુહામણું તો દુનિયા ચે સિંધ સુહામણું સુમરિયું ચે લગો બાર સિંધ ગુલે જો ગુલજાર સિંધ ગુલે જો ગુલજાર સુમરિયું ચે દેઠો અંગાર. દુનિયા ચે સિંધ સુહામણું દુનિયા ચે સિંધ સુહામણું. સાકે અચે સુમરિયું નજર સાકે અચે સુમરિયું નજર સુમરિયે કે નજર અચે રામ પર મરી વ્યા અસાં જા સિકંદર મરી વ્યા અસાં જા સિકંદર તને મુકંદર વતાય રામ પર. ચૈવ્યા ઉ કેર ચૈવ્યા ઉ જેતે હો આધાર વણો કચ્છ અબડો થી તો મદાર. દુનિયા ચે સિંધ સુહામણું દુનિયા ચે સિંધ સુહામણું. ભલે મારી 80 વર્ષની ઉંમર છે પણ હું એને પગમાં પડીને જો નમન કરું તો એ ઓછું છે કે આજે કચ્છના ઇતિહાસને સમગ્ર ગુજરાત નહીં સમગ્ર ભારતમાં જે ઢરવાયેલી વસ્તુ છે એને ક્લિયર કરવા માટે જે પ્રયત્ન થઈ રહ્યા છે. શંભુભાઈ હું એમની પાસે એકવાર ગયો મને કે હાલો ને મેં કહે 80 વર્ષના તમે ક્યાં ટેડી જશો. આજે જે યંગ યુવાન પેઢી છે એમને ટેડી જાઓ જે જ્ઞાનનો પ્રસાર પ્રચાર કરી શકે. હું તો હવે કેટલા વર્ષ થયો શું કહી શકું ના તમારે ગાલું પડશે કે. એટલે આવ્યો આવ્યા પછી મને એમ થયું કે અહીંયા આવ્યાથી જે હું જાણતો હતો તેરાનું નામ ને આ બધા નામ ઇતિહાસમાં જોયું હતું આ નકશામાં નકશામાં જોયું ન કથામાં ન કથામાં. તો એ નકશામાં જે જોયું હતું નિર્જીવ વસ્તુ કહેવાય એને આજે પ્રત્યક્ષ આ મહાનુભાવે જે મને દર્શન કરાવ્યા છે એનો હું ઋણી થઉં અને આજીવન એમને યાદ કરીશ. ત્યારે પૂખવો પડે આપણે એમ લગ્નમાં મંડપમાં પધારે પૂખીએ તે અબડા દાદાને અહીંયા ફૂલ હારથી પૂખે છે એટલે અહીંયા
અબડો દાડા પોતે ઉભા છે ને અહીંયા માતા ભૂખે છે ને, એટલે ઉવા ઘોડી ઉભી છે. એટલે અબડા દાદા અહિયાંથી જમ્પ માર્યો છે ઉવા લગી. હા, ઘોડી ઉભેલી છે. અહિયાંથી અબડો દાદા જયારે યુદ્ધ નું આહવાન થયું કે ફતે વિજય, વિજય નો અવાજ થયો, નાદ થયો, એટલે જમ્પ માર્યો, એટલે ઘોડી ઉવા ઉભેલી છે. એટલે ઉવા થી ઘોડી સામે સામે ઉભી, ઘોડી નો જમ્પ અહિયાં છે. એટલે ઉગમણી દિશાએ આખો દરબાર ગઢ મકાન ના પાણા બધા અહિયાં આવીને ઉપર રહ્યા છે. આ જો પાણા જો, આમ સામે કેસરી સિંહ ની જે સમાધિ દેખાય એનાથી આગળ વડસર ગામ હતું. વડસર ગામ આખું અહિયાં થઈ ગયું. એ ગામ નો ગઢ હતો, કિલ્લો હતો, મકાન હતા, જે રહેતા એના મકાન ના પથરા બધા અહિયાં. સાંજે યુદ્ધ બંધ થાય, ધર્મ યુદ્ધ હતો ને, અતાણે ગોળ ને પાછળ થી ગા કરો, ધર્મ યુદ્ધ હતો. સાંજે ડંકો વાગે એટલે બંધ, રાતે બધાની વિધિ, જેના જે મરી ગયા હોય એને પૂરા કરી દે, સયન આપી દે. હવા ના ઘંટ ના જ થાય ત્યારે જ યુદ્ધ થાય. નકા તો ઓરસો એક હરિજન નો દીકરો એક કે અબડા દામ, જો તમારી રજા હોય તો હું એનું માથું કાપી આવું. ખાતરી છે તું કાપી આવીશ, મને ખાતરી છે. પણ આપણો ઇતિહાસ કેવો લખાશે કે અબડા દાદા એ દગે, ઇતિહાસમાં અમર નહીં રહી જાય. કે તું એવું કામ કરી આવ કે બધાને ખબર પડે કે ઓરસો આટલું કામ કરે તો બીજા શું કરશે. તો કચ્છી કારાણીજી રચિત સંગ્રહ એમને મળે વર્ણન નથી, તો પહેલેથી છેલ્લે સુધી કચ્છી મેં જે સિંધ મુલક સ્વામણો સર્જ્યો સર્જનહાર, ધોધો ચને સર સુમરાઈ સિંધ જા સરદાર. બી બંધુડે એટલે બો ભાવર, બી બંધુડે વિચ લગી તખત મથા તકરાર, વિની ચને સર રાંડ ને દિલ્હી જે દરબાર, તુરત થયો તૈયાર તને અલાઉદ્દીન આયો ચડી. અલાઉદ્દીન આયો ચડી દઈ ડંકે કે ચોટ, સુમરીએ જે સોસલા આયો ઉમર કોટ, યુદ્ધ મંડાણું જીક પઈ જીત કંપી હલ્યો કોટ, તેન સમર મેં સુમરાઈ ઘણા ખપીયા ગોટ, તડે હલ્યું એકડી ચોટ, સિંધ નું સતવ્યું સુમરિયું. કે તે આવ્યું કચ્છ, સિંધ નું સતવ્યું સુમરિયું આવ્યું કચ્છ, વડસર અબડો અબડાની જીત નરવી રે જો નર, અબડાસો જે કે પોઆઈ અજ પણ આય અમર, ડંકાય ન જા દેહ મેં ને વંકા મુછ મેં વર, વંકો વટ સાગર કાછે જો નર કેસરી, કાચે જો નર કેસરી, તાબડો ચેતો અહીંયા ભલે આવ્યું મુજુ બેનરું, ફકર મ રખજા કીયા, અણ દેઠે કે આઉ આડો ફેરા, ઈ દેઠી ઉડિયા કીયા, મુજે સર તે મી ભલે જા વર્ષે ભલે, ભલે મી વર્ષે ભલે, એડો કે કરાર, એત્રે મેં તો આપણે અલાઉદ્દીન જી વાર, તે કે વાટ વતાજો અબડે કે ઓજાર, મસાલ કે બારે કરે મારે કપા બારો બાર, ઊ તે જે આધાર અલાઉદ્દીન આયો પૂજી, કપા બારો બાર બારે અબડે એટલે કોણ કપા જો ધંધો બારો બાર બારે છે, કેડા લેવા તું તો ભૂલ્યો અહીંયા રસ્તો રોવે સુમરી પૂજી અહીંયા અબડે અડભંગ વરસર જો વીતે ડાય કપા બારે ને કપા બારે કપા બારો બાર ઊ તે જે આધાર અલાઉદ્દીન આયો પૂજી, અલાઉદ્દીન આયો પૂજી તંબુ કે તૈયાર, વડસર મેં ઓ વીરલો ઓર સિયો મેઘવાર, ઇન ચાલાકી અજબ કે હકમત કે હદ પાર, પુગો ભણી સિંધી કોતો જેત સતો ઓ સલદાર, આયો કઢી કટાર રખી કરે ને જોડા સે બીજી રમબડી, રખી કરે રમબડી વતાય કચ્છ જી કલા, ધર્મ યુદ્ધ મેં ચેતા નાય ધગે જી ચલા, સવાર ઓથી સુલતાન છે અજપ બચાયો અલા, ચેતો અબડે જામ કે સોણ તું મુજી સલા, ભલો થીવે ને ભલો થીવે ને ભલા, એકડી સુમરી સોંપે દે, એકડી દે તાં હલ્યો ને, અરે રાજપૂત જો નિયમ કરો, અરે તે સુમરીઓ કે સોંપિયા અબડો, આવ અડભંગ મોગી એનજી પગજી મોજરી, તું સોંગો મજ સમજ સંગ, સુમરીએ જે અંગ જો તું રણ મે દિસને રંગ, પતે ન તો ઈ પાત સા જે નમદો ન અડભંગ, જોધા ચડંદા જંગ તડે ડંકે કે દાંડી લગી, અને યુદ્ધ જો વર્ણન, ડંકે કે દાંડી લગી નીકરી પ્યા નરવીર, એકડો દિલી જો ધણી કેડા હેન વડસર જો વીર, દિંગા દિંગાણે ચડ્યા રણ વંકા રણ ધીર, જબ ક્યા રણ જોધા હથ્યા મીર અમીર, તાતક તા તીર ઊંચા ઓડે આકાશ મેં, ઊંચા ઓડે આકાશ મેં સણ કરી સણાટ, રોપ ધડાકા તીં કરી ધણણ ધણાટ, કરીએ તારણ ગોળલા હણણ હણાટ, જાલર જે જણકાર જા જણણ જણાટ, ખને જે ખણાટ
रण के रण मैदान में, रण के रण मैदान में रण खिलाड़ी नर सुरेंजा रत तपे ने कंपे ता कायर, रण दिंगा राजपूत चे हर हर संभो हर सैनिक चे सुल्तान जा अल्लाह उ अकबर, मानव महासागर हते झुकी पिया कई जंग में, हते को कायर कम न है झुकी पिया कई जंग में, राणा राजपूत को कोडीला कच्छ जा को सूरा कई सपूत, दिंगी कच्छ दराजत कायर कोण कपूत, रंग्या लाल गुलाल मुकर जोगीड़ा अबडूत जोराता जमडूत, हेते कुडे आते कोक केसरी, कुडे आते केसरी, रण मैदाने जण में रण जोदा जुड़दार, डिंगा टोप धरे ने बख्तियार थ्या बार, सिंधु डोल धरुके ने धरा डने गुरार, सांगू जित जुड़ारियों से जनन करी जनकार, पोई मार मार पड़कार मुड़स क्यों थे मैदान में, मुड़स क्यों मैदान में, धड़ने मथा दार मथा छड़िया ने धड़ लड़िया, जूझे रण जूझार केजा हथ पगता उड़े ने केजा उड़िया के पार, कित काट जा फड़ फड़े कित आंद्रा बार, रत्रा अपरम पार इन उछड़िया थे संग्राम में, उछड़ा रण संग्राम में, सूरा नीता सत चोटी रहता चोट से सत बेरा सुबट, उछता उछट उड़ाई था एडी मारी उछट, हेकड़े जाट के जापट में से मथा चढ़े कर मट हो पटका जे पट को अटके आकाश में, को अटके आकाश में हाथी घोड़े ते को तलवार कतार को भाले बेटे से, बख्तर विंदे बरछियों एडी बार आते जाने दीमर जार में, मच्छियों मोह कटे धोसड़ा कैसे इतने नारू गोरियों तू कह रही नारू त्यू गोरू करी दड़ दड़ा कैसे भड़का वे जेड़ा बजे बड़ बड़ा कैसे जंगी जज्जालू छोटे सड़ सड़ा कैसे वो कड़ कड़ा कैसे हाथी घोड़ा इतने छणया हाथी घोड़ा छणे को छणे मुड़स मैदान कोडीला कोडे करी काया के कुलबान नट वारे जी नचेता महावीर मस्तान रोमो रोम रगो रग रमे मारण जंत्र महान जब कहते हेते जवान रण मैदाने मोड़ी हाँ अपने डाड़ा जो वारो आयो है रण मैदान मोड़ी ताबड़ो ठेके इया गेते जे गेरे मथे सावज ठेके तिया मीर अमीर जा मथा अबड़े लाथे इया खेड़ो खेतर में वडे जोहर गोटा जी धमकारे धरनी अज गरजे इंजी गोर से गरजे जेंजी गोर से धरनी ने अंबर अबड़ो अब जो थंप पण योथली पियो आखर कछड़े जो रण केसरी सुतो जाम सपड़ रण भूमि रति थई नयो थयो शमशान समर खिले खणी खपर काली चंदी योगणी काली चंदी जोगणी रण में रास रमे जोधे जी लोथे मते इनके गास गान गमे डाक डबरू बजे बेरो भूत भमे सियार समड़ियों गिदड़ा हते जूथे जूथ जमे नेजा पोई नमे आखर इन संग्राम जा आखर ई संग्राम थ्यो सूरे जो शमशान कई केन रणभूमि मते सोता कन्हैया कान मौसर फुटदा मुड़स को लाल लटियर जवान राणा कई के ते रमी व्या खपी व्या ते खान तदे चढ़ियो सुल्तान उनी सूमरिए जी सोध में अन्या सुमरियो नेरिया अरे सुमरिए जी सोद में अची ओबो इन वड़सर नियारे थामो ठाम ने गाम सजे जा घर सतियों तक सारे करे ने वही छड़े वड़सर अग्या सतियों सुमरियों अने पुठिया थेओ लस्कर आफत जी आखर दा पोती मां धरणी विट दा पोती धरणी विट धरणी फाटी धड़ाक सतवियो सामाई वही हते सतियों उत सड़ाक दिंगे दिली साजो लगो न जे वट ठाक एडो अबड़ो जाम अने सतियों सता था खत से थी या खाक कारानी जे इन कच्छ मते जय माता जी जय माता जी।
चरणों में यह बिनती है, पल पल छिन छिन रहे ध्यान तुम्हारे चरणों में सिया राम तुम्हारे चरणों। रामवाड़ा नु कच्छी भाषा में रामवाड़ा नाम बोलाय छे। आ तीर्थ क्षेत्र पुरातनी कहवाय छे। प्रकृतिना नियम मुजब अमुक हजार वर्ष ऊपर ज्यारे उल्कापात थाय छे त्यारे तीर्थोनुं पण पतन थाय छे। एटले आ तीर्थ विषे दस दस हजार ना गाळे अने पांच पांच हजार ना गाळे उल्कापात थवाथी जमीनमां धर्बातुं आव्युं छे। जेवी रीते के आपणे द्वारिकानी केटली वखत नवी नगरी बनी अने गरकाव थई, એવું જ આ ક્ષેત્ર ઐતિહાસિક દ્રષ્ટિએ માનો ન માનો એક પુરાતન સ્થળ છે। આ સ્થળ રામ મંદિર સાથે શિવ મંદિર, રામ જરૂખો, રહેવા માટેની સગવડ, ભોજન માટેની સગવડ સતત 24 કલાક ચાય પ્રાપ્ત થાય છે। આ રામવાળા ક્ષેત્રની બાજુમાં વહેતી નદી સંજોગો વસાત કદાચ પાણી ન હોય, દુષ્કાળ હોય તો પણ એના કુંડમાંથી પાણી વહે છે અને એમાં 3 કુંડ આવેલા છે, રામ, લક્ષ્મણ અને સીતાનું। આ ટ્રસ્ટ વ્યવસ્થિત ચાલે છે, તેની સાથે દાતાઓ કે જેમણે 40-45 લાખના ખર્ચે પોતાનું એક યોગદાન આપેલું છે, ખાસ કરીને જાદવજી બાપાની આગેવાની નીચે અને વર્કર તરીકે ભીખાભાઈ માનકુવાના, બંને માધાપરના અને માનકુવાના મળીને પાટીદારોએ આમાં મોટું વિશાળ દાન આપેલું છે। આ દાનને લીધે આ રામવાળાના ક્ષેત્રનો મહિમા વધી ગયો છે। દેવો મહેશ્વરમ સચાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ। ભાઈઓમ બનો, વાદાના હમારા કહેવાનું છે કે હમારો પ્રાચીન તીર્થધામ જીતને વિચાર હોતે જાતે હૈ ઉતને હમ લોગો કા જલ્દી ઇસકો ઉજાગર કિયા જાય તાકી ભવિષ્ય મે હમારે બચ્ચો કો આગે કે ભવિષ્ય બનતા રહે। જુના જુના જે આપણે જતો એના માણસોની પાસે ની વિગતો જાણીએ અને પછી આપણે એમાં સાચું શું છે ખોટું છે એનું તાત્પર્ય કાઢી અને કંઈક આપણે લખીએ તો મને લાગે છે કે આપણે ઇતિહાસના બારામાં અને ઇતિહાસ વિશેનું કંઈક સાચું અને સારું અને નક્કર ઇતિહાસ શોધી શકીશું અને લખી શકીશું। ઇતિહાસકારો ભાઈઓ બહેનો, સાવતસિંહ બાપુ, જુવાનસિંહ બાપુ, મયુરસિંહજી બાપુ, બધાના આશ્રયનંદર ઇતિહાસ પરિષદમાં અમે કચ્છનો માણવા માટે અહીંયા પોરબંદરથી અહીંયા સુધી આવ્યા છીએ। અમે 6 જણા આવ્યા છીએ પોરબંદરથી, રાણાભાઈ 2, અશોકભાઈ વડોદરા, રાણાભાઈ નાગાજણ, વનરાજભાઈ, દીપક જાની અને કેતન વડોદરા બધા થઈને મિત્રો આવ્યા છે ને અમને ખૂબ આનંદ આવ્યો। કચ્છની અંદર, તેરા કચ્છની અંદર જે વિસ્તાર જોયો, ગઢ જોયો ને જે જે જગ્યાએ જે જગ્યાએ ફેર્યા તેની અંદર અમને ખૂબ આનંદ ને ઉત્સાહ મળ્યો ને ફરી અમે દર વખતે અહીંયા કચ્છમાં આવવા માટે ખૂબ ઈચ્છાઓ ધરાવીએ। રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ, રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ, રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ। અનેક પ્રકારના જેને ઔષધિમાં કામ આવે એવા પણ વનસ્પતિ ઉગી નીકળેલી છે। હજી સુધી તો આનો ક્ષય તો
તાપવાની ભેરવી નથી કરતી, પરંતુ આજુબાજુ જે કંપની વિસ્તાર અને વસ્તી વધતી જાય છે એના કારણે કદાચ આને હવે જોખમરૂપ ગણાય છે. આપ જે આ આપણી સામે જે દેખાય છે દૂર દૂર ગામડું, તે નાની બેર છે અને નાની બેર ની બરોબર આઠમણી દિશામાં મોટી બેર છે. મોટી બેર, નાની બેર અને આ રામવાળા મોટી બેર ની ગ્રામ પંચાયતમાં આવે છે. મોટી બેર એક જમાનાનું શહેર કહેવાતું અને એ બેર છોડ્યા પછી સાંગી સિમેન્ટની ફેક્ટરી આપ જોઈ શકો છો. અહીંયાથી જ રામટેકરી ઉપરથી એમાંથી નીકળતો ધુમાડો આપ જોઈ શકતા હશો, જે પર્યાવરણને કેટલું નુકસાન કરે છે. તે ઉપરાંત એ વધતો વધતો રામવાળા તરફ આવી રહ્યો છે. એ કોણ ક્યારે અહીંયા જોખમ ઉભું કરશે કે નક્કી નથી. કચ્છનું ઉદ્યોગીકરણ થઈ ગયું છે. ઉદ્યોગો આવે, ઉદ્યોગોના કોઈ આપણે વિરોધી નથી, પણ એમ કહેવાતું કે 100 દવાની દવા એ કચ્છની હવા. આજે કચ્છની હવા બગડી રહી છે. કચ્છની માટીની અંદર એવી તાકાત હતી કે બીમાર માણસને જો માટી લગાવવામાં આવે તો માણસ સાજો થઈ રહે. આજે માટીની અંદર કેમિકલ ભળી રહ્યું છે. તે ઉપરાંત જે સ્થાનિક માણસો છે એને આજે રોજીરોટી નથી મળતી. તો આવા જે ઉદ્યોગો આવે એ ઉદ્યોગોથી હવા ખરાબ ન થાય, એના કેમિકલથી કોઈ માટી ખરાબ ન થાય અને સ્થાનિક માણસોને રોજગારી મળે એના માટેના પૂરેપૂરા પ્રયત્નો થવા જોઈએ. પાણી ભરી વેયું તે હેતકડે હેતકડે આયા આયું અસી રામવાડે તે પઠિયા પણ હેડી જમીન આય હેતકડે પાણી ને પાટ ધીપો નતો દેસ છે પણ સામે આસાજી આખી સામે કોક મીલ દેસ છે તી કોક આ હેતકડે એનમે જાનું ભૂંગરા દેસ છે તા જે સાધુ સંતો અત્યાર સુધીમાં જે વૈકુંઠવાસી થયા મહંતો તેમજ અમુક આજુબાજુના ગામોના સતીઓ અને પુરુષાઓ તેઓ સ્થાપન કરવામાં આવેલું છે. આ ખાંભીઓ શું દર્શાવે છે? આપણને પ્રેરણા ધર્મ પ્રતિ અને આપણને રાહ ચીંધે છે. તેની સાથે સાથે આપણે એમ પણ માનીએ કે તેઓનો આત્મા વૈકુંઠમાં હશે, દેવભૂમિમાં હશે. તેમના અસ્થિઓનો પણ આજે ધરતી માતાની અંદર સમાઈ ગયો છે, છતાં એની સાચવણી રાખવાની જે જગ્યા છે અને જરૂર છે તે આપણી પ્રેરણા માટે. તો એક સ્થાપત્યનો નમૂના તરીકે પણ જો આની જાળવણી કરીએ છીએ તો આ ધર્મક્ષેત્રની જાળવણી કરવા માટે અને એને લોંગ લાઈફ આપવા માટે આપણી સૌની ફરજ બને છે. આ પર્યાવરણ માટે પણ ઘણું ઉપયોગી છે. આ ક્ષેત્રને જેમ વિકસાવો એટલું ઓછું છે. આપ સમજી શકો છો કે કચ્છની અંદર હાલે જે પર્યાવરણલક્ષી પ્રશ્નો ઉઠ્યા છે એ પ્રશ્નોની અસર અહીંયા ન થાય તે પણ આપણે જરૂરી જોવું પડશે. એટલા માટે આ રામવાળા ક્ષેત્રના વિશાળ જે જુદા જુદા વિભાગો છે એ વિભાગનું આપણે નિરૂપણ કર્યું અને એ નિરૂપણમાંથી કચ્છ દેશને, કચ્છ જિલ્લાને કે આપણી સંસ્કૃતિને, આમ ગણો તો ભારતની સંસ્કૃતિને વેગ મળે, એને લાંછન ન લાગે તે હર કોઈ નાગરિકની ફરજ છે.
કચ્છ ઇતિહાસ પરિષદનો સંશોધન પ્રવાસ રામવાડાથી અત્યારે અહીંયા મણિયારા ગઢે પહોંચ્યો છે અને અમે આભારી છીએ ભાઈ શ્રી જવાનસિંહજીભાઈના, અનુરસિંહભાઈ જાડેજા આખરીના, જેમણે અમને એક માર્ગદર્શન આપ્યું. એક વિકટ રસ્તો હતો, એમણે જવાનસિંહભાઈ પોતાની ગાડીથી ફેરા કરીને પણ બધા ઇતિહાસ રસિકોને અહીંયા જગ્યા ઉપર પહોંચાડ્યા છે, જે બદલ એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. કચ્છની અંદર આ કિલ્લો એક શરદી કિલ્લો ગણાય, કેમ કે પહેલાં જ્યારે સિંધ બાજુથી જે ધાડા આવતા એને રોકવા માટે આવા જગ્યા જગ્યા જે કિલ્લાઓ બનાવવા હતા, એ રીતે આ મણિયારો આ ગઢ છે. આ મણિયાર ગઢનો જે ઇતિહાસ છે એ પણ ઘણો પુરાતન છે. એ બાબત આપણા ઇતિહાસ રસિક આપણા જવાન ઇતિહાસ પરિષદના શ્રી જયવીરસિંહ સોઢા વિશેષ માહિતી આપશે. સિંધ માટે લાખિયારભર નામનો એક સમા રાજપૂત તેનું શાસન હતું, જેનો મંત્રી નગર અને પોતાના પૂર્વજો સમા એટલે નગર સમયાની તેણે સ્થાપના કરી સિંધ મધે અને પોતાની સત્તા સજળ કરી. તેનો પુત્ર લાખો ધુરારો થયો, જેના લગ્ન ગોહિલ રાણી ગોળબા સાથે થયા હતા, જેના ચાર પુત્ર થયા અને તેની બીજી પત્ની હતા કટેશ્વરના શાસક વિરમ ચાવડો, તેની પુત્રી સાથે થયા. તેમ આમ બળી મળી અને આઠ પુત્રો થયા, જેમાંના મોડ અને મનાઈ પોતાના નાના ભાઈ જામ ઉનણને મારી અને વાગમ ચાવડા પાસે અહીં કટેશ્વર આવ્યા અને વાગમ ચાવડાનું મારી અને ગુતલીગઢ કબજે કર્યું, જે ગુતલીગઢ સાત સાંધવનું હતું. ગુતલીગઢ હાજીપીર રસ્તા ઉપર જતા આવે છે ગુતલીગઢ, અને વિક્રમ સંવત 900 ની 9મી સદીની આ વાત છે, જેમાં મોડ અને મનાઈ બે ભાઈઓ થયા, જેમાં મોડના પુત્ર સાળ થયો, જેણે કંથકોટનો કિલ્લો ચણ્યો, જે ગરીબ કંથકોટ કંથળનાથ દાદા થઈ ગયા એના સમકાલીન હતા. મોડનો પુત્ર સાળ થયો, જેણે બેલાડી ગઢનો નિર્માણ કર્યો. તેનો પુત્ર જામ લાખો થયો, જેણે કેરાકોટ ચણ્યો, અને તેનો બીજો ભાઈ જામ પૂરો એ પૂરા ગઢની રચના કરી. મોડનો લઘુબંધુ મનાઈ જેણે કેરવંશ કહેવાયો, અને કેરવંશે કેરાકોટની લાખાથી પહેલા એણે સ્થાપના કરી હતી, જે કેર રાણી હતી. આ કેરવંશમાં ઓઢો જામ થયો, ઓઢા જામ એ નિગામરી રાજપૂતાણી નિગામરી થી એના લગ્ન થયા હતા, અને રાપર તાલુકાના સહી ગામની બાજુમાં તેણે ગુફામાં ગાંધર્વ લગ્ન કર્યા, જેના પુત્ર જયસંગ અને જખરો થયા. વિક્રમ સંવત 1024માં આ મણિયારા ગઢની સ્થાપના થઈ છે અને ત્યાં પોતાનો અહીંયા રાજ્ય વહીવટ ચલાવ્યો છે. આ મણિયારો ગઢ તે રામવાડા ધર્મક્ષેત્રની બાજુમાં લગભગ 10 કિલોમીટરની આજુબાજુમાં છે. થોડો વિકટ રસ્તો છે, છતાં વાહન છેક સુધી જઈ શકે છે. અત્યારે અમે વાહનથી જ આવ્યા છીએ. આ વિસ્તાર અને આ ક્ષેત્ર આમ જોઈએ તો ઘણું પુરાતન જણાય છે અને ઇતિહાસની દ્રષ્ટિએ અગત્યનું મનાય છે, કારણ કે આનું નિરીક્ષણ કરતાં ખરેખર આમાં સચોટ ઇતિહાસ પ્રાપ્ત થાય એવું છે અને આપણી પાસે લેખિત ઇતિહાસ પણ મળે છે. આ ઓઢેજા નામના અહીંયા અબડાસામાં મુસ્લિમો વસે છે, તે પણ એનો ઇતિહાસ કહે છે કે અમે ઓઢાના વંશના છીએ. અને વાસ્તવિકમાં ઓઢો જામ પછીના જે કંઈ એના સંતાનો થયા એમાંના ઘણા ખરા મુસ્લિમ બની ગયા, અને એ મુસ્લિમોમાંથી ઓઢેજાઓ ખાસ કરીને લાખણીયા રોહા જીયાપર વગેરે ગામમાં મળે છે. એમને નજીકથી આપણે પરિચિત થઈને આ ઇતિહાસ પૂછીએ તો આનો ઘણો ખરો ઇતિહાસ આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા ખરેખર પ્રવાસમાં આવવા જેવું સ્થળ છે. અહીંયા જે અહીંના આગેવાનોએ મદદ કરી અને અમને ઇતિહાસ પરિષદને પહોંચાડ્યા છે, ખરેખર અમે આ વસ્તુને જોઈને આ સ્થળને જોઈને ભાવ વિભોર થયા છીએ. દિશાની અંદર સાંગી ફેક્ટરી આવે છે, દક્ષિણ દિશાની અંદર એબીજી ફેક્ટરી આવે છે, ઉગમ દિશાની અંદર આજે જેપી ગ્રુપ ઈ પડાવે છે, ચારે દિવસે ઉદ્યોગ ધમધમતો છે. એની બાજુમાં ચારે દિવસે બાજુની સાઈડની અંદર પશ્ચિમ બાજુ ત્યાં આગળ દરિયો છે, સાઈડમાં જે તે વખતે એમ કહેવામાં આવે છે કે ઉપર જ્યારે બહારના પાકિસ્તાન હિન્દુસ્તાન કોઈ પણ જગ્યાથી જ્યારે લશ્કરના ગરોયા અહીંયા લડાઈ માટે આવતા હતા ત્યારે આ એક ગઢ એટલો ઉપયોગી અને એટલો ઊંચો છે કે અંદર કોઈ દુશ્મનો ઘૂસી નહોતા શકતા, એના માટે ઘણો ઉપયોગી હતો. અને હાલમાં જોવા જઈએ તો સારામાં સારો આ વિસ્તાર છે. બાજુમાં રામવાડા ધામ છે અને મંદિરની બહુ વ્યવસ્થિત પૂજા પાઠ આ તે અત્યારે વિકાસ થઈ રહ્યો છે. એના હિસાબે ઘણા ઘણા લોકો જેમને ખ્યાલ નથી અને ખ્યાલ છે, ઘણા ઘણા મોટા મોટા સારા સારા માણસો અવારનવાર પણ અહીંયા આવે છે.
ઓઠણ પાડમની અપસરા સ્વર્ગ મજાનું અપસરાવી ઈ એમ છે ઓઠે જામ છે પ્રેમ લગ્ન કેવે પણ એટલી શરત કેવે જ આ અપસરા અહીંયા ને હા ને કે પણ જાણ ન કરી જી ભાઈ કચ્છ મે આવ્યા ત્યારે નીચા છોકરા બ થયા કારણ કે પ્રેમ લગ્ન પંજે અંતર જા વેલાવાઈ નહી ઓથન પદમણી કે કોઠી આયો હો છે ઈચે આને એટકડે હલઈ ગઈ તઈ તા વરી એમ કે હું થઈ ગયો ડોખલા કો ને અફસોસ થયો પોઈન્ટ કે વરી થયો જાણે એમ જે શરત બી એ આમ પૂરી ન કઈ તોડાઈએ શરત ભંગ થયો એટલે એ હલઈ ગઈ પાછી પણ પોઈ યુક્તિ કે પાછી સ્વર્ગ મે હલઈ વેતી સહી જેર પોખાણા પછી જામ જખરાજી ને એની જે કુંવરે જા લગ્ન થયા ત્યારે ઓથલ પાદમણી સ્વર્ગ મે જાનું પનઈ ઉતરી ને આજે આપણે અબડાસા તાલુકાના મુખ્ય શહેર નલિયાના ત્રિપટે ઉભા છીએ. આ જે અબડાસા તાલુકો જેના નામથી ઓળખાય છે એ જામ અબડાજીની જે આ પ્રતિમા આવેલી છે, આ પ્રતિમાની સ્થાપનામાં એ વખતના તાલુકા પંચાયતના પ્રમુખ અત્યારે આપણા સાથે ઉભેલા કચ્છ અબડાસા રાજપૂત સમાજના પ્રમુખ શ્રી જુવાનસિંહભાઈનો મહત્વનો હિસ્સો રહેલો છે. તેમણે આ સ્થાપના કરી ત્યાર પછી એનો આજે પણ નલિયા ગ્રામ પંચાયત એને સંભાળી રહી છે. આના વિકાસમાં જે નવગણજી જે રણજીત ટ્રાન્સપોર્ટ છે એ રણજીતસિંહભાઈ અને એમનો પણ બધો સહકાર રહેલો છે. કોઈ પણ સ્થાન જ્યારે જાગૃતતાથી વિમુખ થાય છે ત્યારે આપણા હાથમાંથી સરી જાય છે. અત્યારે અબડાસાની જે વાત કરી તો ત્રિભેટે અત્યારે જે ઘોડો આપ જોઈ રહ્યા છો એ અમારા ક્ષત્રિય સમાજના અગ્રણી અને અબડાસા તાલુકા સમાજના પ્રમુખ યુવાનસિંહ બાપુ જેને હું કાકા તરીકે સંબોધું છું. તો એ કાકાએ જો આપણે આગામીની ન લીધી હોત તો અત્યારે આ સ્થળ જે અત્યારે આપ જોઈ રહ્યા છો નાના બાળકો રમી રહ્યા છે અને એક એવી રક્ષિત જગ્યા આપણે થઈ છે, નહીં તો આ જગ્યા ઉપર કાં બીજો કોઈ ચક્રો બની ગયો હોત યા તો પછી આ જગ્યા આપણા હાથમાંથી ગઈ હોત. પરંતુ એમણે જે આગેવાની લીધી અને અત્યારે રક્ષિત જ થઈ ગયું છે એમ કહી શકાય. જો આવું ન થાય તો ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડમાં જે પરિસ્થિતિ થઈ છે, જે મહારાવ પ્રાગમલજી બીજાએ જે જ્યુબિલી ગ્રાઉન્ડ બનાવ્યું છે, ઓરફેડ હાઈસ્કૂલ બનાવ્યું છે, એમનું નામ ક્યાંય પણ નથી. શા માટે? તો એ વચ્ચે એક કડી તૂટી ગઈ છે અને જ્યારે જાગૃતિના અભાવે આજે એનું નામ રાજારામ ક્રિકેટ ગ્રાઉન્ડ બની ગયું છે. તો આવા કેટલાય સ્થળ પછી વાત કરીએ તો સાવસી બાપુ અને વખસી જાડેજા અવારનવાર કહેતા હોય છે કે મિડલ સ્કૂલનું નામ પણ સમયાંતરે ભૂસાતું જ ગયું છે અને અત્યારે માત્ર ને માત્ર ગંગાબા મહારાણી મિડલ સ્કૂલ જે નામ હતું એ નામ ક્યાંય પણ દેખાતું નથી. આ તાલી ભવન અત્યારે ફેરવાઈ ગયું છે. તો આ જાગૃતિના અભાવે તો આવી જાગૃતિ અહીં આપણે અબડાસામાં દેખાય છે અને એટલે જ આવા સ્થળો જે આપણે જોઈ રહ્યા છીએ. તો અને મારા જ કાકાના દીકરા અને મારા કાકા બાપુ નવગોરસિંહ જામ અને રણજીતસિંહ જામના પ્રયાસથી અને કાકાના માર્ગદર્શનથી આ એક સરસ બગીચો બન્યો છે.